नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वत्सायानं नमो लोये सब्बसाहुनं। ऐसो पंच नमकारो सब पावपनासन मंगलानंच सब्बेसिम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। हे सच्चिदानंद प्रत्यक्ष दादा भगवानी साक्षी है वर्तमाने महाविदे क्षेत्रमा वितरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छु। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छु। विद्राग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छु। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छु। आ ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छु। जगत भरना संत पुरुषों नु योग बल जगत भरना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો। નિજ સ્વભાવ સે સદગુરુ गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमा सिद्ध परम गुरु तमा सिद्ध परम गुरु
सत्यं निश्चयवन्त्यः कोटि देवगणे स्वागतम् स्वागतम् जगकल्याणक यज्ञमे जगकल्याणकयोग्नमे मङ्गलमयजो आशिषम् मङ्गलमयजो आशिषम् स्वरूपी मूर्तमो मूर्तमो गुलको मा पिजो व्यवहारे सदबोध्यो निश्चय मे अभिप्रोति दो जय सच्चिदानन्द जय सच्चिदानन्द हे श्री पद्मावती माँ, हे श्री चक्रेश्वरी माँ, हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी। अने प्रार्थना करिए छे के हम सर्वे महात्माओने मोक्ष मार्ग ने लायक अने सहायक संजोगो प्राप्त थाओ प्राप्त थाओ प्राप्त थाओ हे श्री अंबे मा हे श्री भद्रकाली मा हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી ઇચ્છાદ્વાદ વાણી શક્તિ આપો સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વરૂપ મુજને સ્વામી નથી જડાયું તેથી કરું છું દર્શન સીમંધરાત મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જડાયું તેથી કરું છું દર્શન સીમંધરાત મારું સ્વરૂપ મુજરે આ સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન સીમંધરાત મારું સ્વરૂપ મુજરે સ્વામી
दर्शन सी बंधरा तमारो जन्मूति सांभळ्यो छे आत्माने देह विन्ना अरिहंत स्वानुभवती वेदारो भाव प्रज्ञा जन्मोति सांभळ्यो छे आत्माने देह विन्ना अरिहंत स्वानुभवती वेदारो भाव प्रज्ञा चेनी प्रगट प्रगना या कल्पि हो सुधारो नानी पुरुष पासे हो कौन छूनिहारो मारो स्वरूप मुझनी स्वामी नथी जड़ायु तीथि करो छु दर्शन अध्यात्म विज्ञान જે રીતે આપણા બધાના ભાવમાં મનમાં હૃદયમાં આત્મસ્થ થઈ ગયું છે હૃદયસ્થ થઈ ગયું છે જીવનની સાથે એ વણાઈ ગયું છે એ એવું સુંદર રીતે આ વિજ્ઞાન આપણી દ્રષ્ટિમાં જીવનની પ્રત્યેક અવસ્થાઓ સાથે વણાઈ ગયું છે કે આપણને એમ લાગે છે કે એક બાજુ જીવનનો પ્રવાહ ચાલી રહ્યો છે અને બીજી બાજુ વિજ્ઞાન દ્રષ્ટિ એ વહેતા જીવનના પ્રવાહને વહેતા જીવનના પ્રવાહને વહેતા પ્રવાહ તરીકે જોઈ રહી છે અને હું પોતે એ પ્રવાહને જોનાર જાણનાર છું હું પ્રવાહમાં વહી જનાર નથી આવું પ્રત્યેક સાયન્ટિસ્ટો આધ્યાત્મ વિજ્ઞાનીઓ આવી રીતે પોતાના જીવનને વહેતા પાણીની જેમ નિહાળી રહ્યા છે અને એ જ્યારે નિહાળી રહ્યા છે ત્યારે ખાસ મુખ્ય વસ્તુ એ છે કે આપણે આપણા જીવનની અંદર જે કંઈ પણ એચિવ કરવું છે એ એચિવ કરવામાં આટલું જ એચિવ કરવાનું હતું કે પોતે શુદ્ધાત્મા પદમાં રહી અને મન વચન કાયાના હાલતા ચાલતા પરિવર્તનશીલ જીવનની અંદર એને વહેતા પાણીની જેમ જોઈ શકું અને એ સતત પ્રક્રિયા તરીકે જોઈ શકું એવું નહીં કે કેટલીક અવસ્થામાં દેખાય કેટલીક અવસ્થામાં ના દેખાય એવું નહીં એ સતત પ્રક્રિયા છે અને એ સતત પ્રક્રિયા જે ચાલી રહી છે વહેતી પ્રક્રિયા એ વહેતી પ્રક્રિયામાં ટાઈટલ છે કુદરતી રચના એટલે મારે કોઈ પણ અવસ્થામાં કુદરતી રચના સબ્જેક્ટ આવતો નથી કારણ કે કન્ટિન્યુઅસ છે આવી રીતે વહેતું જીવન એ જો આપણને કુદરતી રચના તરીકે સતત દેખાતું રહે જાગૃતિમાં અને જીવન સતત વ્યતીત થતું રહે એક પછી બીજો ભાગ બીજા પછી ત્રીજો ભાગ ત્રીજા પછી ચોથો ભાગ એમ જીવનના બધા રંગો અવસ્થાઓ ભોગવટાઓ હિસાબો બધું બદલાયા કરે અને એ બદલાયેલા બધા જ સંજોગો બધી જ અવસ્થાઓને હું એક જ દ્રષ્ટિથી કુદરતી રચના તરીકે જોયા કરું માણ્યા કરું જેને કારણે એ કુદરતી રચનાવાળા ભાગમાં હું ક્યારે ભળું નહીં કારણ કે એ મારો ભાગ નથી એ મારા સંજોગો નથી એ મારો હિસાબ નથી એ મારી અવસ્થા નથી અને એનો મારી ઉપર કંટ્રોલ નથી કારણ કે હું મન વચન કાયાથી મુક્ત ચેતન અવિનાશી અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો એવો શુદ્ધાત્મા છું આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણે બધા સ્પિરિચ્યુઅલ સાયન્સ તરીકે આધ્યાત્મ વિજ્ઞાન તરીકે સમજી રહ્યા છે
सर्व साइंटिस्टों ने मारा धन्यवाद के तमे पण तमारा पुण्य थी आ विज्ञान ने प्राप्त कर्यू छे अने आ विज्ञान ने आत्मसात करवा प्रयत्न करी रह्या छो। तमने सर्वने सफलता मळे अने एवा सुंदर विज्ञानी मळो बनो के जेनी जेने जे विश्व आजे जे सनातन विज्ञान ने खोली रह्यु छे, जे लोको दुनियाना भटकता मुश्केलीमां मुझायेला कन्फ्यूज थयेला लोको आजे कोई पण प्रश्ननो कायमी उकेल शोधी रह्या छे अने ए कायमी उकेल तमारा बधाने तमने बधाने मळेलो छे अने ए कायमी उकेल तमे बधा उपयोग करीने अनुभव करी रह्या छो। आवो आपणे पण सौ आ विश्वनी अंदर एवुं कंईक कर्तव्य निभाईए के अनेक लोको आ विज्ञान ने पामी समझी आ कुदरती कानून अने कुदरतने समझी अने कुदरती रत्नाने समझी अने शुद्धात्मा पदमां स्थिर थई पोताना जीवननी अंदर आधि व्याधि अने उपाधिमां पण समाधिनी अनुभव करे, पोताना जीवनना बधा ज प्रश्नोनुं कायमी सोल्यूशन आ आध्यात्म विज्ञान द्वारा मेळवे अने रियल सेन्समां मुक्ततानी अनुभूति करे। कोई जातनुं बंधन नहीं, कोई फॉर्मेट नहीं, कोई रिचुअल्स नहीं, कोई सरेंडर नहीं, कशुं ज नहीं। आवुं सीधुं साधुं सरळ विज्ञान कुदरत द्वारा आपणने मळेलुं छे। आवो आपणे सौ एज कुदरतना भाव द्वारा लोको समक्ष पहोंचतुं करीए अने कुदरतनुं एक ज कानून छे, आ जगत बधानुं हतुं, बधानुं छे अने बधानुं रहेशे। पण आ जगतनी अंदर जे लोको मालिकी करे छे, जे लोको करता भाव करे छे, एनी पासे आ जगत रहेतुं नथी। कारण के आ जगत हतुं छे ने रहेवानुं छे, पण मालिकी भाव तरीके करता भाव तरीके तमारी पासे कायम माटे रही सकतुं नथी। माटे आवो आपणे सौ आ मुक्त जगतनी अंदर आपणे पोते पण एवी एवी सुंदर रीते जीवन जीवीए के जेनी अंदर आखा विश्वने आपणे आपणा ज मनवचन काया द्वारा आ विज्ञानी वैचनी करता करता पण आपणने एवो अनुभव थाय के हे परमात्मा आ प्रकृतिने केटला सुंदर संजोगो आप्या छे। एक तो विज्ञान सांभळवा मळ्युं, विज्ञान समजवा मळ्युं, विज्ञाननो उपयोग करीने अनुभव करवा मळ्युं अने पाछुं वाणी द्वारा वर्तन द्वारा लोकोने वेचवामां पण उत्तम निमित्त बन्या। माटे आ वर्तमान जीवन मारुं धन्य बनी गयुं। तो आवो आपणे सौ आवुं ज आ अद्भुत विज्ञान और विगतवार डिटेल थी पोताना प्रश्नोना समाधान रूपे समझवा प्रयत्न करिए ने आपणा जीवननी जे मुक्ततानी अनुभूति छे अने रियल सेन्समां अनुभवीए अने आपणा जीवनने अन्य लोकोने आ विज्ञाननी सुवास पहोंचाडी अने आपणा बाह्य जीवनने पण धन्य बनावीए। आंतरिक जीवनने तो विज्ञान द्वारा धन्य बनावीए छे, पण बाह्य जीवनने पण बाह्य जीवन पण धन्यता अनुभवे एवा उत्तम निमित्त बनीए। ए भी आप सर्वे स्पिरिचुअल साइंटिस्टोने मारा आशीर्वाद, नमस्कार, प्रार्थना। जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी। प्रतापबेन आप पूछो छो? ना ना तमे જ બોલો। अच्छा, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। आहे जीवन जे अपनो व्यवहारिक जे छे એ વ્યવહારની અંદર બાહ્ય જીવનમાં નાટકીય કેવી રીતે રહેવું? અંદર તો આપણે સમજણ છે બધી, પણ બાહ્ય જીવનની અંદર નાટકીય વ્યવહારમાં કેવી રીતે રહેવું? નાટક કોને કહેવાય? જે નાટકે એનું નામ નાટક। બરાબર, એટલે આપણા જીવનની બધી અવસ્થાઓમાંથી કોઈ અવસ્થા ટકે છે ખરી? ના, માટે નાટક છે આ પહેલો દ્રષ્ટિકોણ। ઓકે, બીજું નાટક એટલે શું? કે રિહર્સલ પહેલા કર્યું છે, અત્યારે ડ્રામા કરો છો, એટલે પૂર્વ જન્મમાં જે રિહર્સલ થયેલું અરે તે આજે આવે છે આપણે। હા, પૂર્વ જન્મમાં ભાવ રૂપે કરેલું રિહર્સલ એ અત્યારે દ્રવ્ય રૂપે આવે છે। બરાબર, અને ત્રીજી વસ્તુ નાટક એને કહેવાય કે જેની અંદર અલગ અલગ પ્રકારના રોલ હોય। બરાબર, અને એ આપણે ભજવી રહ્યા છે। આપણે દીકરીનો રોલ પણ કર્યો, પતિ પત્ની નો રોલ પણ કર્યો, માનો રોલ પણ કર્યો, મામા મામી કાકી સાસુ બધા રોલ આપણે કર્યા અને રોલ કર્યા કરીએ છે અને રોલ પૂરા પણ થતા જાય છે। રાઈટ, નાટકની અંદર પણ અલગ અલગ પ્રકારના રોલ કરવા પડે અને છેલ્લે નાટક પૂરું થતું હોય છે અને આપણું જીવન પણ એ જ પ્રકારે નાટક જ છે। નાટક એટલે હંમેશા શું છે કે જીવનમાં નાટક કરવું શબ્દ છે ને એને એક્શનમાં લોકો લઈ ગયા, નાટક કરવું શબ્દને
લઈ જવાની જરૂર નથી, જે થઈ રહ્યું છે એને નાટક સમજવું એને નાટક કહેવાય, કરવાનું નથી નાટક આપણે. રાઈટ, એટલે હું એવું સમજુ છું કે આ જે કઈ વ્યવહારની અંદર નાટકીય થઈ રહ્યું છે એમાં આપની આ જ્ઞાન અને દર્શનની દ્રષ્ટિનો જ ઉપયોગ કરીએ, બરાબર છે? એટલું જ. અચ્છા, એટલે એ નાટક જ થયું એમ જ કહેવાય ને? દ્રષ્ટિનો ઉપયોગ કરો છો એટલે તમે પ્રકૃતિથી છૂટારો છો, એ તો નાટક. ઓલરાઈટ, ઓકે. ના, એ મારે મારી સમજણ બરાબર છે કે નહીં જાણો. ગુણોની ભજના અને આપણે ભજના કરીએ છીએ તેમાં બોલીએ છીએ ને કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, એ જે ભાગ છે ને આખો એની અંદર જે હું શબ્દ વપરાયો છે તે હું તે શું શબ્દની અંદર હું એવું માનું છું કે આત્મા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, ચૈતન્ય ગણ બધું છે જ, પણ પ્રતિષ્ઠિત આત્મા એવું માને છે કે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, અને આ પ્રકૃતિ બોલે છે, એ બરાબર છે મારી સમજણ? પણ બરાબર છે, પ્રતિષ્ઠિત આત્મા માને છે અને પ્રકૃતિ બોલે છે, બરાબર છે. અત્યારે બેઠેલો છે અને તે બોલે છે કે હું પ્રકૃતિ પ્રકૃતિ બોલે છે, એટલે ખાલી હું જે શબ્દ છે પ્રતિષ્ઠિત આત્મા માટે જ વપરાયો છે એમ પૂછવા માંગુ. સમજાવતો અત્યાર સુધી હું શબ્દ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ સાથે જોડતી હતી, બરાબર, કે હું ચંદુલાલ છું, મારું નામ આ છે, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મારાથી આ ભૂલ થઈ ગઈ, હું આટલું ભણ્યો છું, હું ભણેલો છું, મારે આટલા છોકરા છે, એ પ્રતિષ્ઠિત આત્મા હું ત્યાં લગાડતો હતો. રાઈટ, હવે આત્મા પર સમય. હવે એ પ્રતિષ્ઠિત આત્મા શું કહેતે કે હું તો શુદ્ધાત્મા છું, હું તો ચેતન છું, હું તો અવિનાશી છું, હું તો અહંકાર વાળો છું, તો પછી પ્રકૃતિનું શું? તો કે પ્રકૃતિ કુદરતી રચના છે, બરાબર. એટલે હું લાગતું તો હવે કુદરતી રચના થઈ ગઈ. ઓકે, ઓલરાઈટ. એટલે કુદરતી રચના થઈ ગઈ એટલે હવે આપણી જવાબદારી રહી નહીં? પેલા હું જતો પછી મારી જવાબદારી રહે કે ના રહે? હું સાચો બોલ્યો, હું ખોટો બોલ્યો, મેં ભૂલ કરી, મેં સારું કર્યું, હવે કુદરતી રચના આવી ગઈ એટલે પ્રકૃતિ એ તમારો સબ્જેક્ટ ના થયો, હવે નાટક થઈ ગયું પ્રકૃતિ. ઉકલતું નાટક. ઓકે, અને નાટક નું નામ છે કુદરતી રચના. રચના, ઓલરાઈટ, ઓલરાઈટ. હવે ત્રીજો શબ્દ, એ ત્રીજું વાક્ય આ છે એમાં બી કે હું મન વચન અને મન વચન કાય ની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ, તેમજ વૃત્તિ પ્રાપ્ત થાઓ, દ્રષ્ટિ પ્રાપ્ત થાઓ, સ્વભાવ પ્રાપ્ત થાવો, આ જે ચાર વાક્યો જે છે એમાં આપણે આ મન અંતર્યામી પરમાત્મા પાસે પ્રતિષ્ઠિત આત્મા શક્તિ માંગે છે, એવું છે, બરાબર છે? એ હું મારી સમજણ એમ માનું છું. એટલે આમાં બે રીતે કહેવાય, એક રીતે તો આપણે આત્મા પાસે માંગીએ છીએ, તમે શબ્દ કયો બોલે? પ્રતિષ્ઠિત આત્મા અને અંતર્યામી પરમાત્મા પાસે આ બધી શક્તિઓ માંગે છે. કઈ શક્તિઓ? મારી સમજણ છે એવી. કઈ શક્તિઓ? આ મન વચન કાય ની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ, વૃત્તિ પ્રાપ્ત થાઓ, છે ને એની વાત. એ મન વચન કાય ની જે સહજતા માંગે છે ને, હા, એ તો પ્રકૃતિ માંગે છે, પ્રતિષ્ઠિત આત્માનો ભાવ છે, એ જ્ઞાની પુરુષ ના સંદર્ભમાં ઉપરાય છે. પણ જ્ઞાની પુરુષ છે, કારણ કે અહીંયા પ્રકૃતિ ના સંદર્ભમાં છે. એટલે હે અંતર્યામી દાદા ભગવાન એ રીતે બોલાય? ના ના, એવું નહીં. અંતર્યામી દાદા ભગવાન નહીં,
તમને સમજાવું. હું શું કહેવા માંગુ છું, આપના જે બી સહજતા સરળતા મને પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, રાઈટ. એ શું કહેવા માંગે છે, એ જ્ઞાની પુરુષના સંદર્ભમાં પ્રકૃતિની વાત છે. આ પ્રકૃતિની વાત, તમારા જેવી મારી પ્રકૃતિ બનો, એટલે જ્ઞાની પુરુષના જેવી પ્રકૃતિ મારી, એવું કહેવા. અહીંયા પ્રકૃતિના સંદર્ભમાં પૂછ્યું છે, અહીંયા આત્માના સંદર્ભમાં જવાબ નથી આપ્યો એમને. તમારી એ સમજણ ભૂલ વાળી હતી. ફેરથી બોલી જાઓ, એ વાક્ય ફેરથી બોલી જાઓ. મન વચન કાય ની આપણા જેવી સહજતા મને પ્રાપ્ત થાવો. મને સેની સહજતા માંગી? મન વચન કાયાની, આત્માની નહીં. નહીં, રાઈટ, બરાબર. હવે સમજી ગયા? હા, હવે ખ્યાલ આવ્યો. એટલે પ્રતિ, એટલે મન વચન કાય ની મારી સહજતા તમારા જેવી મને થાવ, એટલે પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાની પાસે માંગે છે, એવું ને? આપના જેવી વૃત્તિ, આપના જેવી દ્રષ્ટિ, આપના જેવો સ્વભાવ, આ બધું મારી પ્રકૃતિમાં આવો, એટલે કે મારી પ્રકૃતિ તમારા પ્રકૃતિ જેવી બનો, એટલે પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાની પાસે માંગે છે. આત્માની વાત આવતી નથી, પણ પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાની ના પ્રકૃતિ જેવી પ્રકૃતિની માંગણી કરે છે. ઓકે ઓકે, હવે સમજાવ. અત્યાર સુધી હું આત્માની પાસે માંગતી હતી, એટલે તમે ત્યાં ગઈ, મન વચન કાયા બોલ્યા ને, એટલા માટે. હા, એટલે એટલે જ થઈ ગયું. હા, એટલે ઘણા લોકો, ઘણા મહાત્માઓ જયારે મારી સાથે વાતચીત કરે છે ત્યારે પોતે કહે છે કે સ્વામીજી, તમારી જે સ્થિરતા, ગંભીરતા અને ધીરજ ને ધન્ય છે કે એકનું એક પ્રશ્ન 500,000 વખત પૂછે તોય તમે શાંતિથી ઠંડે કલેજે જવાબ આપો છો. રાઈટ રાઈટ. ને અમને તો ઘરમાં એકનું એક પ્રશ્ન 3 વખત પૂછે એટલે આઈ બન્યું. બરાબર છે. સંભળાતું નથી કહું છું તો કે છે, કેટલી વખત કહેવાનું? રાઈટ રાઈટ. એટલે એટલે કહેવાનો મતલબ, એટલે કહેવાનો મતલબ એવો છે કે, એટલે પણ એ જ્ઞાની પુરુષ આવું કેમ લાયા હોય? જ્ઞાની પુરુષ નો ભાવ એવો હોય કે સામે વાળાનું કેમ કરીને કલ્યાણ થાય, ઉદ્ધાર થાય, આ વિજ્ઞાન જેમ છે તેમ સમજે અને એનું જીવન છે એ ઉદ્વગતિને પામે, આવો ભાવ સતત હોય. એટલે અમને એવું ના લાગે કેટલા મી વખત પૂછ્યું, કેમ પૂછ્યું, એ સંખ્યા નહીં ગણવાની. જયારે પૂછે ત્યારે શાંતિથી એને કેમ કન્વિન્સ થાય છે એવો મારે પ્રયત્ન કરવાનો. બરાબર. એટલે આવું આવું જોવે ને, એટલે એનામાં પ્રગટ થાય. હવે આને પ્રાર્થના રૂપે મૂક્યું આ લોકોએ. બરાબર. આમ સામાન્ય રીતે જોવાથી જલ્દી આવે, પણ જોવાના સંજોગ દાદા ભગવાન કે બધાને બને નહીં, એટલે પછી આ પ્રાર્થના રૂપે મૂક્યું. બરાબર. એટલે આપના જેવી સહજતા અને મજબૂતી ને એવી અમારી પ્રાપ્ત થાય એવી. હા હા, એના એના કે આ પ્રકૃતિ માટે લખ્યું. અચ્છા અચ્છા, ઓકે. આજે સમજાયું બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ભણીપત્ર જૈન. હા, જય જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. આપકે ચરણ મેં કોટી કોટી નમન સ્વામીજી. જી જી, બોલીએ. મેરી જિજ્ઞાસા થી સ્વામીજી, ઓર મેરો કો યે સમજના હૈ કે આપને બતાયા હૈ કે દીક્ષા લેના નહીં લેના, શાદી કરના યા નહીં કરના, યા ચોરી કરના નહીં કરના, યે સબ ઉદય કર્મ હૈ. ઓકે. પરંતુ મેરા યહ સમજના હૈ કે પહેલે ભાવ હોગા ફિર વો ક્રિયા હોગી. યદિ મન મેં અચ્છે વો ખરાબ કા ભાવ ઉત્પન્ન નહીં હોગા તો ફિર ક્રિયા કૈસે હોગી સ્વામી જી? નહીં, મેં સમજ ગયા, મેં સમજ ગયા, મગર આપ મેરે કો એક એક્ઝામ્પલ દો. આપ જો એક્સપ્લેન કિયા એઝ ઇટ ઇઝ, ઇસકે ઇક્વલન્ટ એક્ઝામ્પલ દે દો. एग्जाम्पल यानी कि जैसे मैं मंदिर, मेरे को जाना है. ओके. उदय कर्म है, तो उदय कर्म के पीछे अपना भाव तो बनेगा ना स्वामी जी? से मंदिर गए, दर्शन किया कि परमात्मा मेरे को आप जैसा बनना है, ऐसा भाव करेंगे जाएंगे, क्रिया होगी तो ही फिर उदय भाव होगा कि उन्हें पूछना स्वामी जी? नहीं, आप गया वो उदय कर्म की बात करते हो कि जाने के बाद भाव उत्पन्न किया उसकी बात, किसकी बात करते हो? प्रश्न कहाँ खड़ा है वो बताइए. પ્રશ્ન જૈસે આપ મંદિર ગયે, અપન ઉદાહરણ મંદિર ગયા. ઓકે. મંદિર ગયે ને ફિર જૈસે મંત્ર વગેરે આપણે જો ભી હે વો પઢ લિયા, ક્યા બરાબર, ફિર વો ક્રિયા હોગી, ઠીક બરાબર. ભાવ ભી તો બનેંગે ઓટોમેટિક અંદર સે. હા બનેંગે. હા બોલીએ ફિર. હા તો આપકા પ્રશ્ન કહાં હે?
मैं समझ गया आपकी बात, ये आपने एक्सप्लेन किया, एग्जांपल बराबर है, अभी प्रश्न कहाँ खड़ा है। तो वो पुरुषार्थ वो फिर वो उदय कर्म के आया उसके बाद ही पुरुषार्थ माना जाएगा, ऐसा मेरा पूछना था। देखो अगर आपको पाप और पुण्य चाहिए तो अच्छी क्रिया को आप पुरुषार्थ मानोगे तो पुण्य जरूर मिलेगा। अच्छा, अगर आपको अज्ञान का नाश करना है तो अच्छी क्रिया बुरी क्रिया दोनों को कुदरती रत्न मानो तो अज्ञान चला जाएगा। दिस इज योर चॉइस। आपको पुण्य चाहिए तो अच्छी क्रिया को भाव से करो तो पुण्य बनेगा, और आप कहोगे कुदरती रत्न से तो अज्ञान निकलेगा तो आपका डेवलपमेंट होगा। वो दो ऑप्शन है, यहाँ पुण्य है या डेवलपमेंट है। तो जैसे अपने अकर्ता भाव से अपन दर्शन किया जो क्रिया वो उदय कर्म के अधीन हो रही है तो वो पुण्य नहीं बनेगा स्वामी जी मोक्ष मार्ग के लिए? हाँ वो पुण्य बनेगा, मगर वो पुण्य कैसा बनेगा कि आपको मोक्ष मार्ग के लिए लायक बनेगा और सहायक बनेगा। अच्छा, और अगर आपने क्रिया को पुरुषार्थ माना हाँ हाँ तो फिर आपका पुण्य संसार को लायक और सहायक बनेगा। हाँ स्वामी जी, क्योंकि क्रिया को पुरुषार्थ मानना वो अपेक्षा होती है। क्या होती है? अपेक्षा। हाँ तो सबसे बड़ी बात ये है कि क्रिया को पुरुषार्थ मानना वो ही बड़ा अज्ञान है। अच्छा अच्छा, तो अज्ञान का फल विज्ञान तो नहीं आ सकता है। तो मेरा इसमें और प्रश्न उठ रहा है, जैसा अपन ये आप सनातन सिद्धांत समझ में आ रहा है तो उसमें जो मन बुद्धि चित्त अहंकार को विज्ञान की दृष्टि से अपन समझते हैं मन बुद्धि चित्त अहंकार को, तो अपन को यूं महसूस होता है मेरे को कि इस जन्म में अपन बदल सकते हैं क्रिया को भाव अनुभव जो हुआ है कि अपनी सोच बदली अपना थोड़ा जीवन परिवर्तन हुआ ये साइंस मिलने के बाद, तो वो इसी भाव में हुआ ना अपना तो उदय कर्म जो पहले पुरुषार्थ इसी लाइफ में पुरुषार्थ हुआ जैसे ये साइंस मिला अपन को, तो अपन को मन वचन काया का सब विज्ञान की दृष्टि से इसी जन्म में अपन बदल सकते हैं। विज्ञान अपनी दृष्टि फिट बैठ गई, सनातन सिद्धांत है, कुदरती रचना है, उदय में भी ऐसा आ रहा है अपने जीवन में अपन समभाव से रह सकते हैं समाधान में रह सकते हैं, और जिसके पास ये सनातन सिद्धांत नहीं है और जो क्रिया करता है मन वचन कैसे वो उसी को ही पुरुषार्थ मानता है तो वो डिप्रेशन में रहता है, और अपन इस चीज में डिप्रेशन से बच सकते हैं। तो उदय कर्म में ये नहीं हुआ स्वामी जी, ये इसी लाइफ में ज्ञान मिला और इसी लाइफ में उदय कर्म नहीं। सिंपल बात यह है कि वाणी विचार और वर्तन ये तीनों तो वही के वही रहे, मगर आपका ज्ञान दर्शन बदलने से जो अवस्था का बोझ था टेंशन था वो नहीं रहा, वही तो ज्ञान दर्शन है। हाँ हाँ हाँ, जब अवस्था में से कर्तापन मालिकीपन खत्म हो जाएगा तो भीख और भय नहीं रहेगा। हाँ, यही तो साइंस कहता है। बराबर है, तो उसमें आप ये नहीं बता सकते कि मन वचन काया आपका चेंज हो गया। अच्छा, दृष्टि अच्छा। बदल गई। हाँ, दृष्टि बदली। हाँ। तो ये अपने पहले जन्म चार्ज किया तो भी उदय आ रहा है ऐसा मानना पड़ेगा, इसलिए अपन को इस लाइफ में ये जो मिला सब संयोग मन वचन काया का जो संयोग वो तो उदय कर्म है ही। हाँ हाँ, मगर ज्ञान दर्शन का उपयोग हुआ वो आपका आज का पुरुषार्थ है। पुरुषार्थ है, तो वो पुरुषार्थ से आप अंदर में स्थिर रहे और बाहर कुदरत रचना। हाँ, समझ रहा हूँ। और कोई प्रश्न है? एक थोड़ी सा छोटा सा प्रश्न बोलिए।
मंदिर में अपन भगवान के करते हैं तो भगवान की प्रतिमा को किस हिसाब से दर्शन कर रहे हैं? मूल आत्मा या वो जो सिद्ध हो गए उनका ध्यान करना चाहिए कि किस तरीके से अपन को दर्शन करना चाहिए? स्वामी परमात्मा हम जिसको कहते हैं, जो राग द्वेष बिना राग द्वेष वाले हैं, बिना कर्म वाले हैं, बिना कसाय वाले हैं, बिना जन्म मरण वाले हैं, वो हम ही है। हाँ। तो हमारे में और हम जिसको मानते हैं भगवान, उसमें तो कोई अंतर है नहीं, मगर क्योंकि हमने मूल भगवान का दर्शन अभी तक अनुभव के रूप में नहीं किया है, और इसीलिए प्रतिमा के रूप में परमात्मा आपका ही दर्शन करता हूँ, मगर आपका दर्शन करता हूँ तब आपके दर्शन में मेरा ही दर्शन हो जाता है, क्योंकि वास्तव में तुम्हारे और मेरे के अंदर कोई अंतर नहीं है। समझ गया? हाँ, समझ रहा हूँ। परंतु स्वामी जी, ऐसा अपन ऐसा तो बोल सकते स्वामी जी के आपकी जो भगवत जो सिद्ध आत्मा उसको मैं नमस्कार करता हूँ, ऐसा ऐसा प्रकृति बोल सकती है ना अपनी? क्या क्या बोल सकते हैं, फिर से बोलो। जैसे कि जो भगवान मोक्ष में चले गए उसके आपकी सिद्ध आत्मा को मैं नमस्कार करता हूँ, ऐसा ऐसा भाव करके ऐसा 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 बोल सकते नहीं हूँ? ऐसा देखो कि वो उनको पहुंचेगा कि अपनी स्वयं को आत्मा को पहुंचेगा परमात्मा? देखो, वितराग परमात्मा की जो मुद्रा होती है वो मुद्रा को ही हम भगवान मानते हैं, ये शरीर की मुद्रा नहीं है, हालांकि वो शरीर के रूप में बताई गई है, मगर वास्तव में ये वितरागता की मुद्रा है। मैं तीर्थंकर भगवान की बात करता हूँ, जैसे 24 तीर्थंकर हो गए, वो 24 तीर्थंकरों के शरीर के शरीर का ये फोटो नहीं है, नहीं। ये वितरागता का फोटो है, मगर राम और कृष्ण का आप फोटो देखेंगे तो वो शरीर का है, शरीर का है। तो वितरागों का फोटो शरीर का नहीं है, बराबर, वो वितरागता का है, इसीलिए हम इनको ही वितराग परमात्मा मानते हैं भाव से, और वैसा ही हमारा परमात्मा भी वैसा ही वितराग है। ये कहने का मतलब, हमको ये समझने की जरूरत नहीं कि उनके अंदर बैठे हुए परमात्मा, वो समझने की जरूरत नहीं है इसके। हाँ, अच्छा, और कोई व्यक्ति होती तो आप ऐसा बोल सकते हैं कि शरीर और आत्मा अलग है, मगर ये तो वितरागता ही बात है, ये कोई बॉडी की बात नहीं है, बॉडी का फॉर्म बताया है, मगर हम We believe as a God and as a Vitrak, not as a physical man. बराबर बराबर। हाँ सर। हाँ हाँ हाँ। धन्यवाद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। यस। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। यस प्लीज। स्वामी जी, आप तुमने जो कहो छो कि संजोगो शक्ति लेने आवे छे। यस। तो એ જે શક્તિ હોય છે એ પુરુષાર્થ રૂપે હોય છે કે પછી ડિસ્ચાર્જ માં હોય છે? મતલબ અજ્ઞાની ને રે એવો સંજોગ આવે તો એ શક્તિ એની ઇનબિલ્ટ જ હોય કે આપણા પુરુષાર્થ નું પડ છે આ શક્તિ છે તે? એવું છે કે પાપ અને પુણ્ય ને ભોગવવાની શક્તિ જે છે એ સંજોગો ની અંદર ઇનબિલ્ટ હોય છે, અને એ સંજોગો થી મુક્ત રહેવાની શક્તિ એ આપણા જ્ઞાન દર્શન નો પુરુષાર્થ છે। બરાબર। दाखला तरीके कोई व्यक्ति ने पग भागी जवानो होय तो भागी जाय तारे जे वेदना थती होय ए वेदना वक्ते पण ए मरी जतो नथी, कारण के संजोगो एने मार खावानी शक्ति लईने आवे छे, अजु घणा बधा कर्मना हिसाबो भोगवाना आ शरीर द्वारा बाकी छे, એટલે એ માર ખાઈને પણ પાછો પાછો સ્વસ્થ થઈ જાય પાછો બીજા કર્મ ભોગવવા માટે। એટલે એ સંજોગો શક્તિ લઈને આવે છે એ કર્મ ભોગવવાના। એટલે ફિઝિકલ શક્તિ સંજોગો લઈને આવે ને એનું જ્ઞાન દર્શન આપણું હોય, જ્ઞાન દર્શન થી ભોગવટા વાળા ભાગ થી છૂટા રહેવું એ આપણા જ્ઞાન દર્શન ની શક્તિ છે। બરાબર। અને પ્રકૃતિ જે માર ખાવાની શક્તિ લઈને આવ્યું છે
એ તો ઇનબિલ્ટ છે કે જેના આધારે અર્જુને ઘણો બધો માર ખાવાનો કર્મના ભોગવટાનો બાકી છે. એમ મરી જાય ચાલે કઈ ના ચાલે. હા કોઈ બોલે ખરા બહુ માર આવે એટલે કે મરી ગયો રે મરી ગયો રે, પણ એમ મરતા નથી હોતા. હજી તો બહુ માર ખાવાનો બાકી છે. બરાબર છે. એવી રીતે પાછા પાછા કુદરત પાછા તાજા માજા કરે, પાછું ફટકારે, પાછા તાજા માજા કરે, હજુ બહુ બાકી છે ભાઈ, એમ ઉપર જવાશે નહીં. એટલે માર ખાવાની શક્તિ કુદરતે ઇનબિલ્ટ આપી છે. બરાબર છે. જો પહેલા જ મારમાં ઉપર પહોંચી જાય તો પછી બાકીના નું શું થાય? બરાબર છે. એટલે કુદરત ની તો કરામત એવી છે સાહેબ, મરતા માણસ ને બેઠો કરી નાખે. આપણને લાગે બહુ સારું કર્યું, કુદરત સમજે કે હજુ કેટલો બાકી છે ખાવાનો માર. બરાબર છે. આપણને શું સમજણ પડે? પણ કુદરત બંને રીતે સુખ અને દુઃખ બંને ભોગવવાની શક્તિ કુદરત આપણને આપે છે, જેને કારણે એ સંજોગોને આપણે પાછા પસપાસ કરી અને પછી નવા કર્મોને ભોગવવા માટે આપણે સજ્જ થઈ જઈએ છે. અને જ્ઞાન દર્શનની શક્તિ એ આપણો પોતાનો પુરુષાર્થ છે. બરાબર છે. બીજું એક દાદાનો આપતો સૂત્ર છે, પૂછી લો. યસ. દાદાએ કીધું કે કિસી ભી મનુષ્ય કી સબસે બડી પરીક્ષા ઉસકે આચાર વિચાર સે નહીં બલકે ઉસકી વાણી સે હોતી હે. તો મને આમાં એવું સમજાય છે કે વાણી તો ખરેખર રેકોર્ડ છે, એની પરીક્ષા તો ખરેખર એના ભાવ થી થવી જોઈએ ને, આ વાણી થી. વાણી એ શું કહેવા માંગે છે કે કોઈની પણ ઓળખાણ એની વાણી દ્વારા થાય, કે એની વાણી કેટલી પરફેક્શન વાળી છે એના આધારે એ વ્યક્તિ કેટલો ડેવલપ થયેલો છે એ સમજાય. એમ કહેવા માંગે છે ડેવલપમેન્ટના. હા, બધું ગોળ ગોળ બોલતો હોય તો આપણે શું જોવાનું કે એની સમજણમાં કઈ ભલી વાર નથી. બરાબર છે. પણ જરા વ્યવસ્થિત બોલતો હોય તો મારું કહે આ માણસ જરા થોડું સમજો માણસ છે. સિદ્ધાંતિક વાણી હોવી જોઈએ. સિદ્ધાંતિક વાણી તો જ્ઞાની ની હોય, પણ જ્ઞાની સિવાયની પણ વાણી લોકોની સારી હોય, સોફિસ્ટિકેટેડ હોય, ટુ ધ પોઈન્ટ વાત કરતો હોય, ગોળ ગોળ ના કરતો હોય, તો એવા એવા પણ માણસો જગતમાં હોય ને. તો પણ એ લોકો વાણી થી ઓળખાય નથી. અમુક માણસ કહેતા કે આની આ તો વાત શું કરે છે, આ તો રફ એન્ડ ટફ છે. બરાબર. આ માણસ જરા વ્યવસ્થિત વાત કરે છે, એ વ્યવસ્થિત વાત કરે છે એની વાત કરી છે. જ્ઞાની ની વાણી તો જુદી વસ્તુ છે, એ તો અનુભવની છે. પણ વ્યવસ્થિત વાણી હોય તો એ સારું કહેવાય કે આપણને એની સાથે ડીલ કરવાનું ફાવે. સમજાવ્યું ને, એ સંદર્ભમાં કીધું છે. એટલે પણ એ આ તો ડિસ્ચાર્જ વાળા ભાગની વાત છે, એની દશાનો પ્રશ્ન નથી. રિલેટિવ વાત છે. હા, ડિસ્ચાર્જ વાળા ભાગની પ્રકૃતિને ઓળખવા માટે એ વાણી એક પ્રમાણ છે કે એના ખબર પડે કે આ માણસની પ્રકૃતિ કેવી છે એમ. એટલા માટે. બરાબર. હવે સારું લાગે છે એમ. એટલે મગજમાં ક્યાંથી બોલો છો? સુરત થી બોલું છું સ્વામીજી. અચ્છા અચ્છા. હજુ પ્રત્યક્ષ એક વાર મળ્યા નથી? ના સ્વામીજી, પહેલી વાર જ આ વાત થાય છે. પણ તમે છેલ્લા એક મહિનાથી સાંભળો છો? તો પહેલા બીજું શું સાંભળતા હતા? ના સ્વામી, પહેલા તો એવી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ પડતો જ નહી હતો. અમુક ઘણી જગ્યાએ એક બે વાર દોસ્તાર લોકો બી લઈ ગયા બીજી જગ્યા, પણ એવું મગજમાં એમ પેલું એ નહી થતું. તમારી વાત એ લાગે છે એમ કે ભાઈ સાચી વાત છે એમ. પણ બીજા બધાની વાતો સાચી નથી એવું કેમ લાગ્યું? એમાં બોલો એટલે પેલું આપણે તમે આમ બની જાઓ ને તમે આ કરો, આ બંધ કરી નાખો, તે ચાલુ કરી નાખો, ખાવાનું આ બંધ કરી દો, કે પછી તમારે એટલે એક્શન જ વધારે એમ એ બીજા વાળામાં એમ. જી જી જી. આ તમારો મારા માસી છોકરો કરે ઘણા ટાઈમ થી તમારો સાંભળે છે, એમને મને લિંક આપી. શું નામ છે? સંદીપભાઈ. સંદીપભાઈ પવાર. સુરતમાં રહે છે? સુરતમાં છે? મહારાષ્ટ્ર. ના, મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં. કઈ કઈ જગ્યાએ? એરંડોલ. ક્યાં ગડી? એરંડોલ, જલગાંવ પાસે એરંડોલ આવે સ્વામીજી. ઓકે ઓકે ઓકે. હા, એ તમારા પેલા સિવિલ ચાલે છે એમાં બી જોડાયેલા છે. ઓકે ઓકે ઓકે.
તો હવે તો સમજુ છું મેં એમાં જે આપણે અમુક બધા વિડિયો જોયા તો એમાં થોડું જે સમજણ પડે છે કુદરત કુદરતી કાનૂન ને કુદરતી રચના એ બધું હવે ખ્યાલ આવે છે આપણે જે એક તો આપણે ડિસ્ચાર્જ પાર્ટ લઈને આવેલા છે જે આપણે એમાં તો કઈ ફેરફાર થાય નહીં પણ આપણે સ્વામીજી જો આપણે તો આપણે હવે કોઈ એવા ભાવ રાખતા નથી આપણે મોક્ષ માર્ગ માટે લાયક સહાયક એવા ભાવ રાખીએ છીએ પણ કોઈ સામે વાળો જો આપણા માટે એવો કોઈ ભાવ કરે તો પછી એનું શું એમ તમે તમારા મન વચન કાયા થી છૂટા રહેતા હોય તો સામે વાળો ગમે એટલો ખરાબ ભાવ કરે તો તમારે કોઈ લેવા દેવાની તમને કોઈ અસર ના થાય આ ભૌમાય નહીં ને આવતા ભૌમાય નહીં એવું છે તમે તમારા મન વચન કાયના માલિક હોય તો જવાબદાર થો તમારા ભાવ માટે ને સામે વાળાના ભાવ માટે બે માટે ને જે આપણે ડિસ્ચાર્જ પાર્ટ દેહાધ્યાસ ને કારણે તો સંસાર છે હવે દેહાધ્યાસ છૂટી ગયો હોય તો પછી તમે ગમે તેટલો ભાવ કરો તમારી પ્રકૃતિમાં ડિસ્ચાર્જ ભાવ અથવા સામે વાળો તમારી પ્રકૃતિ માટે ભાવ કરે પણ તમારે લેવા દેવા ને કારણ કે તમારા શરીર થી જ તમે મુક્ત રહો છો તો પછી તમારી જવાબદારી કોઈ જ નથી આવતી બરાબર આપણે તમારા મન વચન કાયાના તમે માલિક નથી અને તમારા મન વચન કાયા તમારા થતી ક્રિયાના તમે કરતા નથી તો પછી દુનિયાની કોઈ વ્યક્તિ તમારા મન વચન કાયા માટે ગમે તેટલા ભાવ કરે તેના માટે તમે જવાબદાર નથી પણ એને કુદરત એની એની ભાવના નું ફળ વન વે આપશે ટુ વે નહીં પછી એવું આપણે કઈ નઈ સ્વામીજી આશીર્વાદ આપજો આ જરાક સાંભળું છું કઈ છેલ્લી વાર ખુબ પ્રગતિ ખુબ પ્રગતિ કરો હા જય સચિદાનંદ જય સચિદાનંદ સ્વામીજી જય સચિદાનંદ સ્વામીજી આપને જો કુદરત ઓર કુદરતી કાનૂન નો રચના બતાઈ ના યે અભી તક તો પૂરી પ્રક્રિયા હે ના હમારે સિદ્ધાંત મે હમકો શબ્દો મે સમજ મે આઈ થી ઓકે આજ બટ નેચરલ એસા હુઆ સ્વામીજી કી વો એકદમ સે આત્મ સાત હો ગઈ કી જો સિક્સ એલિમેન્ટ્સ હે વો फाइव एलिमेंट के द्वारा चेतन शक्ति उसकी हाजिरी से काम कर रहे हैं तब तक स्वामी जी मुझे लगा कि जब तक हमने इसको शब्दों में समझा है तो हमारे अंदर पजली खड़े हुए रहे थे और बोझाई था और हम उसको अवस्थाओं में प्रयोग करने की कोशिश करे करे जा रहे थे लेकिन कहीं हो रहा था कहीं नहीं हो रहा था आज एकदम से ऐसा लगा कि प्रकृति में चाहे हम तन्मयकार हो रहे हैं चाहे वो संजोग आ रहे हैं जा रहे हैं प्रकृति कुछ भी कर रही है पर वो हर हाल में प्रकृति ही कर रही है कुदरती रचना के तहत और चेतना की हाजिरी से कर रही है स्वामी जी आज आत्मसात हुआ मैं आपकी बहुत बहुत ज्यादा आभारी हूँ इस बात की नहीं तो ये कभी भी पजल सॉल्व होने वाला नहीं था जी, कभी भी नहीं होने वाला था अब मुझे मालूम चला कि आप क्यों बोलते हैं कि अनुभवी ज्ञानी पुरुष की हाजिरी से ही होगा क्योंकि मुझे ये लगा कि अनुभवी ज्ञानी पुरुष के अनुभव में ये चीज आई है तो वो शब्दों में नहीं वो अनुभव में आ ही आ जाएगी और स्वामी जी आज मुझे ये बात का पता चला मैं बहुत ज्यादा मतलब आपकी थैंक्स आभारी हूँ कि दुनिया को मतलब मैं तो दुनिया ही बदल गई समझो आज तो इतना आपका बट नेचुरल ये वाली बात प्रकट हुई अब समझा कि कृष्ण भगवान ने जो अर्जुन को जो दृष्टि दिया था ना सच में वो दृष्टि आज हमारे पास हमें मिल गई नहीं मैं इसके लिए बहुत परेशान थी कि कैसी दृष्टि दी होगी क्या दिया होगा क्या दिया होगा आज पता चला कि हम महावीर जैसे भगवान जैसे ही शुद्ध आत्मा है क्योंकि चेतना की जो मैंने महसूस किया है आज वो उसका मैं
मैं शब्दों में तो स्वामी जी बयां ही नहीं कर सकती, जो कुछ शब्दों में बयां कर पाई वो मैं आपको कह रही हूँ। पर मैं स्वामी जी इतना सा और कि जो हम आत्मा को ज्ञाता दृष्टा की जो बात कहते हैं वो तो हाजिरी रूप में ही है ना पांच तत्वों के, वो ज्ञाता दृष्टा वाला शब्द कैसे मतलब कहाँ से आया, उसको क्यों हम ज्ञाता दृष्टा कहेंगे? बस तो इसीलिए कहा ने ज्ञाता दृष्टा का मतलब होता है ज्ञान और दर्शन। तो ज्ञान का मतलब मैं शुद्ध आत्मा हूँ और दर्शन का मतलब कुदरती रचना, वही हमारी दृष्टि में हर समय होना चाहिए पुरुषार्थ वाले हिस्सा में, बाकी तो मन वचन काया तो कुदरती रचना है ही। बस वही ज्ञान दर्शन इस संदर्भ में मतलब उसको ज्ञाता दृष्टा बोला गया है, बाकी उसको ज्ञाता दृष्टा होने की तो कोई जरूरत ही नहीं है। ज्ञान दर्शन रहा वही तो ज्ञाता दृष्टा, ज्ञाता दृष्टा कोई अलग स्टेटस नहीं है, ये तो मालदीव भाषा का शब्द है ज्ञाता और दृष्टा, एक्चुअली ज्ञान और दर्शन है गुजराती भाषा में या तो हिंदी भाषा में, मालदीव भाषा में संस्कृत भाषा में उसको ज्ञाता दृष्टा बोलते है। हाँ ठीक बात है स्वामी जी, आज तो बहुत बड़ी आप अब स्वामी जी इतनी और कृपा दृष्टि आपकी हो जाए कि जो हमें अनुभव में आया है, समझ में तो आया जो आया है लेकिन अनुभव में आया है ना, वो हम जिन जिनको भी जरूरत है कुदरत में वो हम समझा पाए और अनुभव में दिला पाए आपकी तरह। बहुत अच्छा बहुत अच्छा, बस खूब खूब आगे बढ़िए, यही मेरी शुभकामना है, औरों को भी अपना अनुभव बताते रहिए ताकि वो भी मुक्ति के मार्ग में यथार्थ विज्ञान के बारे में आगे बढ़े। बस यही आप मेरी आप सबको शुभकामना है। जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी। अतु आ व्यवस्थित समझायू ने, ए तो हजू स्थूल समझेलू छे, हजू सूक्ष्म व्यवस्थित आखू समझवानो छे, पछी सूक्ष्मतर अने सूक्ष्मतम व्यवस्थित पूरु समझाय एटले केवल ज्ञान। तो अमने शु समझायू हशे हजी सुधी, હવે ખાલી તમારે ઉપયોગ કરીને અનુભવ કરવાનું બાકી રહ્યો, કયો અનુભવ? કેવળ અજ્ઞાન નો નાશ કરીને કેવળ દર્શન પ્રાપ્ત કરવાનું। અચ્છા जानवर गति है या देव गति है इसके अंदर प्रतिष्ठित आत्मा नहीं होती है। ओके। तो और बुद्धि का डेवलपमेंट भी खाली मनुष्य गति में ही होता है। यस। तो मुझे थोड़ा सा ये समझना है कि भाई जो जानवर गति होती है या देव गति होती है उसके अंदर उनके उन लोगों के अंदर अस्तित्व का उनको क्या एहसास होता है? हम लोग को जैसे होता है कि मैं विनोद हूँ, मुझे ये करना है, ये जाना है, ये अच्छा है, ये खराब है, तो उनके अंदर इस तरह की कैसी अंदर फीलिंग होती है, कैसे उनको अस्तित्व का भान होता है? अस्तित्व का एहसास हर गति में होता है यानी चारों गति में होता है, मगर अस्तित्व का जो एहसास होता है इसके साथ जो पुरुषार्थ करने की जो क्षमता होती है वो पुरुषार्थ करने की क्षमता मनुष्य भव के अलावा और कोई गति में नहीं होती है। एहसास तो होगा, अस्तित्व है तो क्यों नहीं होगा? देवलोक में भी मैं हूं वो तो रहेगा, नरक लोक में भी रहेगा और एनिमल में, जब अस्तित्व जब आत्मा की हाजिरी है चारों गति में तो अस्तित्व का तो एहसास रहेगा, मगर अस्तित्व का जो एहसास है वो एहसास के अंदर जिस प्रकार से यहाँ मनुष्य भाव के अंदर जिस प्रकार से हमारी सोशल लाइफ होती है और सोशल लाइफ के साथ जुड़े हुए जो रिलेशन होते हैं ऐसे रिलेशन न देव गति में है न नर गति में है। तो ऐसी लाइफ ही नहीं है, मनुष्य भाव में जितनी कॉम्प्लिकेटेड लाइफ होती है ऐसी लाइफ न देवलोक में है न नरक लोक में है। हाँ विशिष्ट प्रकार की पुण्य की भुगतान देवलोक में है,
विशेष प्रकार के पाप के भुगतान नरक लोक में है, और जो एनिमल है वो पांचवी कर्म के भुगतान के लिए गया, एनिमलिस्टिक यानी पशु योनि पासवता। मगर मनुष्य भव में ऐसा है कि व्यक्ति अपना जीवन जीते हैं तो ये सोशल लाइफ ही ऐसी है कि जिसमें उनको राग द्वेष करने का मौका है, और कोई गति में तो ऐसी सोशल लाइफ ही नहीं है और नहीं ऐसी कोई सोच की उनको जरूरत है। देव गति में भी सब कुछ मिलता है उनको, नरक गति में भी सभी सब कुछ मिलता है उनको, कुछ नहीं करने का है। नो सोशल लाइफ इन अ नर्क और देवलोक, इवन दो पशु योनि में भी सोशल लाइफ नहीं है, ओनली सफरिंग। यहां क्योंकि मनुष्य को डेवलपमेंट बताया गया है, मनुष्य भव ऐसा नहीं बताया है, वैल्यूएबल गति है और वैल्यूएबल गति होने के नाते यहाँ डेवलपमेंट है। हाँ, डेवलपमेंट होने के नाते आप अच्छा भी यूज कर सकते हैं और मिस यूज भी कर सकते हैं, और उसका पनिशमेंट भी कुदरत हमको देती है। तो हाँ, मगर विकास का जो क्रम होता है ये क्रम सिर्फ मनुष्य भव के अंदर ही है, और कोई जगह विकास की कोई गुंजाइश ही नहीं है, डेवलपमेंट का स्कोप ही नहीं है। और इसीलिए और तीनों गति में प्रतिष्ठित आत्मा का रोल भी नहीं है, रोल ही नहीं है, ओनली सफरिंग योर लाइफ, क्रेडिट डेबिट और पासवता। यहां सफरिंग के साथ क्रिएशन है मनुष्य भव में, और इसीलिए यहां प्रतिष्ठित आत्मा है, और कोई गति में क्रिएशन है ही नहीं। ओनली वन वे सफरिंग एज पर प्रीवियस बर्थ कॉज। एक तो जैसे ये है कि मुझे जैसा होता है कि मैं विनोद हूं, तो मान लीजिए कोई गाय है तो उसको ऐसा एहसास होता है कि मैं गाय हूँ, ठीक है, उस नाम से नहीं होगा उसको, लेकिन उसको वहां तो अस्तित्व का होगा ना, टाइटल तो नहीं है ना, यहाँ सोशल, मैंने कहा ना सोशल लाइफ नहीं होगा, टाइटल नहीं होगा वहां पर, क्योंकि उसको वो नाम उसको पता नहीं है। वही तो मैंने कहा, देवलोक में भी नाम नहीं होता है, नरक लोक में भी नाम नहीं होता है, ये समझना जी ऐसी बात है, नरक देवलोक में नाम नहीं होता है, इट इज अ पोस्ट, इट इज अ पोस्ट, यू अंडरस्टैंड माय पॉइंट, लक्ष्मी सरस्वती सूर्य चंद्र ये पोस्ट है, नॉट नेम ऑफ द पर्सन। नाम तो हमने दिया, यहाँ नाम है, वो नाम भी हमने दिया है, सरस्वती देवी है, गणेश, मतलब वो नाम, मतलब वो पोस्ट है, डेजिग्नेशन है, डेजिग्नेशन, राइट, इट इज क्रिएटेड बाय द नेचर, नॉट बाय द ह्यूमन, राइट। और यहाँ इंसान इंसान को नाम देता है, लेकिन जो वहां पर जैसे से फॉर एग्जांपल गणेश जी हैं, उनको ऐसा एहसास है कि मैं गणेश भगवान हूं। गणेश जी तो ठीक है, गणेश जी तो कोई हम दैवी शक्ति है, ऐसा कोई मानेंगे या न मानेंगे वो तो ठीक है, हमारे शास्त्रों में उसको हर धर्म के लोग उनको शुभ प्रतीक माना जाता है, तो इसीलिए उसको कोई विशिष्ट प्रकार का देवी देवता आध्यात्मिक फील्ड से नहीं माना जाता है, मगर व्यवहार से वो गणेश जी को हम एक शुभ सुकन मानते हैं, और इसीलिए हर धर्म के अंदर शुभ कार्य में गणेश जी को मूर्ति के रूप में या पिक्चर के रूप में इसको बिठाया जाता है, तो वो तो देवी देवता नहीं है आध्यात्मिक दृष्टि, मगर मान लो कोई देवी देवता है उनको ये एहसास होता है कि मैं ये देव हूँ या मैं देवी हूँ। ऑफ कोर्स, पर वो टाइटल नहीं है, वो पोस्ट है उनकी, पोस्ट एंड टाइटल इज अ डिफरेंट थिंग, द प्राइम मिनिस्टर इज अ पोस्ट and Narendra Modi is the name. See, both are the different thing. Post is created and given by the nature, and name is given by the human to human. ये बहुत difference है. मैंने कहा ना विनोद जी, ये विज्ञान है simple, मगर exact समझने के लिए आपको बहुत कुछ समझना बाकी है. क्योंकि मेरा सब्जेक्ट क्या होता है, जितना जितना आप डाइजेस्ट करते जाओगे इतना इतना मैं आपको प्रोवाइड करूंगा, सब बोल दूंगा तो यू आर इन कंफ्यूजन, राइट, और मैं नहीं, दुनिया की कोई भी व्यक्ति नहीं बता सकती, जितना आप डाइजेस्ट करोगे इतना ही निकलेगा, मैं नहीं देता हूं, मतलब मैं कोई देने वाला नहीं हूं, मगर जैसे जैसे आप रिसीव करते जाओगे इतना इतना निकलता जाएगा, जब रिसीव नहीं करोगे तो बंद हो जाएगा, तो ये बट नेचुरल प्रोसेस है, हालांकि यूज साइंस है और साइंस इतना परफेक्ट है, और मैं आपको ये बताना चाहता हूं कि ये सब बातें दर्शन में दिखती है,
ये कोई किताब में नहीं है ये बातें, कोई किताब में नहीं बताएगा ये बात कि भाई यहाँ नाम है और यहाँ स्टेटस है, ऐसा कोई नहीं बताएगा। ये अनुभव से मैं बोल रहा हूँ कि मेरे को ये दिखता है कि वहां तो स्टेटस है, यहाँ भी स्टेटस है, यहाँ भी स्टेटस है कि भाई ये गाय है कुत्ता है वो भी स्टेटस है। इंसान में जो स्टेटस होता है विद नेम होता है, नाम का जो व्यवहार है बस वहां से उनका राग द्वेष कसाय अज्ञानता शुरू हो जाता है। और पोस्ट तो कुदरत ने दिया है तो उसमें कोई कंफ्यूजन नहीं होता है। तो पोस्ट जो हमारी है वो मनुष्य की पोस्ट है। हाँ, पोस्ट मनुष्य की है, वो नेचर ने दिया है, उसके लिए कोई झगड़ा नहीं है। मगर झगड़ा नाम का है, और इसीलिए मेरे ख्याल से आपको मालूम होता है नमस्कार वो समर्पण विधि में बुलाते हैं नाम और नाम की नाम माया। जी जी जी, बिकॉज ऑफ नॉट पोस्ट की नहीं बोलते हैं, नाम और नाम की माया बोलते हैं। ये बहुत बड़ा सूक्ष्म साइंस है। नाम के नाम कितना काम करता है, इट इज द टाइटल ऑफ द पर्सन, नॉट पोस्ट ऑफ द पर्सन, टाइटल। एवरी ह्यूमन बीइंग हैज अ इंडिविजुअल नेम। तो नरक लोक में देवलोक में ऐसा नहीं होता है, एनिमल में ऐसा नहीं होता है। तो जो नाम से, जो आपने बताया नाम से राग द्वेष शुरू होता है, वो कैसे, थोड़ा उसको बताएंगे कैसे नाम से शुरू होता है? नेम इज योर इंडिविजुअल आइडेंटिटी। एनिमल 100 गाय होगी तो वो इंडिविजुअल आइडेंटिटी नेम के आधार से नहीं है। आप समझे जी? और इसीलिए वो कॉमन हो जाते हैं। कॉमन देवलोक में भी हजारों देव एक ही पोस्ट के होते हैं, हजारों देव, तो नाम नहीं है वहां। क्योंकि वहां का जो रोल होता है ना, रोल वो गिवन बाय द नेचर, नॉट बाय द ह्यूमन टू ह्यूमन। पोस्ट भी कुदरत ने दिया है और वर्क एलोकेशन भी कुदरत ने दिया है। और हम यहाँ ह्यूमन में तो सोशल लाइफ जीते हैं, ऐसी सोशल लाइफ न देवलोक में है, न नरक लोक में है और ना ही पशुलोक में। और इसीलिए तो कहते हैं कि ये संसार जो होता है, ये संसार शब्द सिर्फ ह्यूमन लाइफ को लागू होता है, न पशु योनि को, न देवलोक को, न नरक लोक को लागू होता है संसार शब्द। सोशल, ह्यूमन इज अ सोशल एनिमल। और तीन गति में ये शब्द प्रयोग नहीं होता है। आपने बताया कि जो एक ही पोस्ट पर देवगति में हजारों देव होते हैं, हजारों एक ही पोस्ट के ऊपर। तो जैसे सरस्वती देवी है तो उसी पोस्ट पर हजारों? नहीं नहीं नहीं, सभी पोस्ट में नहीं होता है, सभी पोस्ट में नहीं होता है। कहीं सारी पोस्ट ऐसी होती है कि एक देव के नीचे, एक इंद्र महाराज के नीचे एक लाख लाख देव होता है, तो वो लाख देवों की एक ही पोस्ट होती है। ऐसे किसी के पास 10 व्यक्ति होता है, किसी के पास 50 देव होता है, किसी के पास 500 होता है, किसी के पास 5000 भी होता है, किसी के पास 10000 होता है, किसी के पास लाख होता है, मगर सबकी एक ही पोस्ट होती है, उनका अधिपति एक होता है। तो सबका वहां नाम से व्यवहार नहीं है, वहां नाम से व्यवहार नहीं है देवलोक में, नरक लोक में भी नहीं है। तो हम लोग को जैसे कोई चीज अच्छी लगती है बुरी लगती है, तो ये जानवर गति में या देव गति में भी ऐसा अच्छा बुरा लगना होता है? जानवर गति में थोड़ा बहुत हो सकता है क्योंकि दे आर नियर टू द ह्यूमन लाइफ, मगर देव गति नरक लोक में नहीं होता है। तो नरक गति में जो इतनी सफरिंग आती है, हाँ, उसका उनको पेन या सफरिंग नहीं होती है उसके अंदर उनको? नहीं नहीं नहीं, नहीं। हम जिसको सफरिंग मानते हैं वो सफरिंग वैसे तो नहीं है, हालांकि ह्यूमन लाइफ में भी नहीं है और नरक लोक में भी नहीं है, देवलोक में नहीं है, मगर ये सफरिंग मानसिक होता है। क्या होता है? शरीर तो खाली मैकेनिकल फॉर्म में होता है, शरीर के द्वारा मन भुगतान करता है। यहाँ भी इंसान में भी मन ही भुगतान करता है, हम मानते हैं शरीर को, शरीर भुगतान नहीं करती है, शरीर तो जड़ है, तभी तो इसको जला दिया जाता है, कोई मरने के बाद चिल्लाता नहीं है। भुगतान करने वाला चला गया, शरीर तो है। तो जो मन होता है वो मन अपने कर्मों के मुताबिक वो फील करता है, गुड एंड बैड बोथ। तो नरगति में भी फील करता है वो? हाँ, वो फील करता है, मगर वहां नरगति में और देवलोक में क्या होता है? आप समझो, अभी क्लियर समझना,
नरक गति देव गति में जो सफरिंग है वो इंडिविजुअल नहीं है, समझ में नहीं आया कैसे मतलब ये यहाँ माता पिता है, भाई बहन है, पति पत्नी है, बच्चे हैं और एक दूसरे के साथ कर्मों का हिसाब है, यस और नो? यस। तो देवलोक में माता पिता भाई बहन नहीं है, सगे वाले नहीं है, नरक लोक में नहीं है, तो ये सब कुछ भी तो समझना पड़ेगा ना हमको। तो उनसे जो रिलेटेड सफरिंग है, योर सफरिंग इज नॉट कनेक्टेड विद ह्यूमन टू ह्यूमन, नॉट इन अ देवलोक, नॉट इन अ नरक लोक। It is a special punishment of your abnormal credit and abnormal debit. तो जो suffering नरक लोक में है वो खाली अपने शरीर से संबंधित suffering है, physical pain है? शरीर के आधार से ego को है। शरीर तो ऐसा है कि लाख बार काट दो तो भी मरेगा नहीं, ऐसा body नरक गति में होता है। और इसीलिए बॉडी को पेन नहीं बोला, बॉडी के द्वारा ईगो को पेन होता है। जैसे किसी ने कहा कि तुम्हारे में अकल नहीं है, तो शरीर को तो कुछ नहीं लगा, लगा किसको? ईगो को। कोई कहता मैं आपको मार दूंगा, लगा किसको? ईगो को। मरने वाला वो बॉडी को मारने के लिए बोलता है मगर लगता है ईगो को। तो सफरिंग कनेक्टेड विद ईगो, यहाँ भी ऐसा है, चारों गति में ईगो को ही होता है, मगर यहाँ जिस प्रकार की फीलिंग होती है, सफरिंग होती है मनुष्य भाव में, ऐसी सफरिंग देवलोक में नरक लोक में नहीं होती, क्योंकि वहां इंडिविजुअल नहीं है ना, आप समझो, इंडिविजुअल नहीं है, वन पर्सन टू वन पर्सन नहीं है वहां। वहां क्वालिटी सफरिंग होती है। देवलोक में पुण्यशाली यानी सब कुछ अच्छा संजोग मिलेगा, मगर वो पर्सन टू पर्सन नहीं है सफरिंग। एक देव से दूसरे देव के साथ कर्म का संबंध नहीं है। नरक लोक में भी एक व्यक्ति और दूसरा व्यक्ति के साथ कर्मों का संबंध नहीं है, मगर सफरिंग जरूर है। तो ये सब बातें हमको, एक जब आपको स्पिरिचुअल साइंस समझना है तो ये सब बातें आपको धीरे धीरे ग्रेजुअली एक एक करके समझना पड़ेगा, ताकि धीरे धीरे आपके साइंस के अंदर, आपके विजन के अंदर एक एक बात परफेक्टली ऐड होती रहेगी, और धीरे धीरे ये साइंस आपको खुला हो जाएगा, फिर एक बार दर्शन के अंदर सब कुछ आ जाएगा, देन यू कैन अंडरस्टैंड वेरी इजिली एंड यू कैन एक्सप्लेन वेरी इजिली। तो मनुष्य गति के अंदर जैसे मुझे कोई सफरिंग आती है, किसी भी तरह की सफरिंग आती है, चाहे किसी दूसरे व्यक्ति के थ्रू या कोई फिजिकल सफरिंग आती है, तो मेरे अंदर ऐसा होता है कि भी मैं इस सफरिंग कैसे निकलूं, उसका उपाय खोजते हैं, बुद्धि उसका उपाय खोजती है। तो नरक गति में या देव गति के अंदर या पशु गति के अंदर जो सफरिंग आती है उसके अंदर उसका उपाय खोजने का कुछ नहीं होता है ना? बिल्कुल नहीं, तीनों गति में नहीं, ओनली इन ह्यूमन लाइफ यू कैन तो जो उपाय खोज सकते हैं। तो उपाय खोजने का जो पार्ट है वो हमारी प्रतिष्ठित आत्मा का भाग है ना? ऑफ कोर्स यू आर राइट, एब्सोल्युटली राइट। तो उसमें प्रतिष्ठित आत्मा नहीं है, तभी तो यहाँ पुरुषार्थ बताया। राइट राइट राइट। तो जो प्रतिष्ठित आत्मा नहीं और बुद्धि नहीं है, इस कारण वहां पर उस तरह का कोई उपाय नहीं है। कैसे होगा? मैकेनिकल लाइफ है, यहाँ भी मैकेनिकल लाइफ है, मगर यहाँ एक पार्ट ऐसा है जो इंडिविजुअल जागृति का है, क्रिएशन, दे क्रिएट न्यू क्रिएशन, वहां कोई ऐसा पार्ट ही नहीं है, एवरीथिंग इज मैकेनिकल फ्रॉम बर्थ टू डेथ। तो उसके अंदर ऐसा कोई प्रश्न खड़ा नहीं होगा कि भाई ये सफरिंग मुझे क्यों आई? नहीं नहीं नहीं, बिल्कुल नहीं होगा, बिल्कुल। राइट, ओके, ठीक, जय सच्चिदानंद। जय सच्चिदानंद। यस, इंटरवल, ओके स्वामी जी। जय सच्चिदानंद। एक दिवस तुम्हारी जोड़े बातचीत करते हो ने, तो અમારી વાણીમાંથી કેવું વાક્ય નીકળ્યું કે આ જે સત્સંગ નીકળે છે, તો મારી સમજણમાં એવું હતું કે આ ડિસ્ચાર્જ દ્રષ્ટિથી વાણીમાં બહાર આવે છે, ઓકે, તો પછી તમે એવું કીધું કે આ તો ડેવલપમેન્ટના આધારે ડેવલપમેન્ટ છે, ડેવલપમેન્ટની દ્રષ્ટિ છે, ડિસ્ચાર્જ દ્રષ્ટિ નથી, એને સમજતો તો હું પછી, એટલે મારો પ્રશ્ન આમાં એવો છે કે આ જે ડેવલપમેન્ટ આપણે જે લઈને આવ્યા છીએ એના આધારે તમારું આ વાણીમાં આવે છે, હવે એ ડેવલપમેન્ટને આપણે પુરુષાર્થના જોડે કોરિલેટ કરીએ છીએ, ડેવલપમેન્ટને કે તમારું કેપિટલ છે ને એને પુરુષાર્થ જોડે પણ કોરિલેટ કરીએ છીએ, ઓકે, આ જે ડેવલપમેન્ટ આપણું અપગ્રેડ થાય છે, એટલે સપોઝ પુરુષાર્થ કર્યો ને ડેવલપમેન્ટ અપગ્રેડ થયું,
એ ડેવલપમેન્ટ બી આપણું કેપિટલ બની જાય છે આજ ભાવમાં. આજ ભાવમાં ઓકે. એનો એનો આપણને ડિસ્ચાર્જ મન વચન કાયા પર કે ડિસ્ચાર્જ અંતસ્કરણ પર પણ એનો પ્રભાવ હોય કે એનામાં ચેન્જેબલ હોય કે ફિક્સ કઈ રીતે પછી એ ડેવલપમેન્ટ એ ફિક્સ કઈ રીતે કામ કરે છે ડિસ્ચાર્જ વાળા ભાગમાં. અને પેલો આપણે આજ ભાવમાં અપગ્રેડેશન કર્યું. બતાવ બતાવ, હું સમજી ગયો તમારો પ્રશ્નનો કી પોઈન્ટ ક્યાં છે સમજી ગયો. હંમેશા શું છે કે ડેવલપમેન્ટ બે પ્રકારના છે. એક ડેવલપમેન્ટ તમે લઈને આવ્યા છો ને બીજું ડેવલપમેન્ટ તમારું થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. હવે ડેવલપમેન્ટ જે લઈને આવ્યો છો ને એ પણ ગ્રેજ્યુઅલી ઓપન થાય છે. ઓકે. તમે ધારો કે દાખલો આપો, ધારો કે તમારી પાસે માનો કે આ જગતને સમજવાની શક્તિ 70% છે મેક્સિમમ ઇન યોર લાઈફ. તો તમે 70% પહેલે નહીં સમજો, ગ્રેજ્યુઅલી સંજોગ આવશે, માર ખાવાના સંજોગ આવશે, પછી માર ખાવાના, એમ કરતા કરતા તમારી શક્તિઓ ખુલશે. પણ એ ડિસ્ચાર્જ વાળો ભાગ છે. ઓકે. એ ડિસ્ચાર્જ વાળો ભાગ એ આપણને શું લાગે છે કે અત્યારે ખુલ્લી એટલે મારો પુરુષાર્થ છે એવું લાગે છે આપણને. ઓકે. લાઈક અ સાયકોલોજી ઓર રોંગ બિલીફ. ઓકે ઓકે. હા બરાબર છે. હું દાખલો તમને આપું. તમને દાખલા તરીકે અમારા જીવનમાં ફોર્મેટ શબ્દ 60 વર્ષે નીકળ્યો. તો શું આ અમારો પુરુષાર્થ છે? ના, લઈને આવ્યા છે પણ ટાઈમિંગ આવે ત્યારે નીકળે. હવે તમે આજથી 5 વર્ષ પેલા કીધું તો આ શબ્દ ના નીકળ્યો હોત. So it is a part of vyavasthit, it is a discharge, but it is a subject to my development is in a previous birth, gradually it is up, up and up. And so yeah, so here in this life, it is a discharge as per the level of development, gradually it is come out. Not immediately or not in a one day. Okay. જેવી રીતે એનો ગ્રો થયો છે એવી રીતે અહીંયા આગળ એ ડિસ્ચાર્જ આવે છે. અને માણસને શું લાગે છે, મને ઘણા બધા કે મને કે સ્વામીજી તમે ગમે તે કહો સાહેબ, પણ હું જયારે દાદા ભગવાનની આજ્ઞાથી હું જયારે આમ નવ કલમ બોલું છું ત્યાં મારામાં એક શક્તિનો સંચાર થાય છે. મને એમ લાગે છે કે હું જબરજસ્ત ગેઇન કરી રહ્યો છું એમ. મેં કીધું તમે જે અનુભવ કરો છો એને હું ક્રિટિસાઇઝ નથી કરતો, હું એને એગ્રી કરું છું. પણ હવે તમે એને એક સાયન્ટિસ્ટ તરીકે બીજા એંગલથી જુઓ. કોઈ કહે છે મને એક ગુરુએ મંત્ર આપો કે શ્રી કૃષ્ણ શરણમમાં બોલજે, અને હું રોજ 1 કલાક બોલું છું ને આઈ એન્જોય માય લાઈફ, તો એને આપણે રોંગ કહેવો? કોઈ કહે છે હું સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરું છું 1 કલાક, મને ગુરુએ આજ્ઞા આપી છે હું કરું છું, આઈ એન્જોય માય લાઈફ, તો ઇઝ રોંગ? તો હવે આને તમે શું કહેશો? બહુ સમજવું પડે આ બધી વસ્તુ. આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ કરીએ ને ત્યારે આપણે એક જ એંગલ થી જોઈએ છે. 10 એંગલ જોઈ રાખો ને તમને ખબર પડી જશે કે વેર યુ આર. આજે ઘણા લોકો મને શું કે સ્વામીજી મેં જ્ઞાન લીધું ને 6 મહિના સુધી મારી જે દશા રહી છે સાહેબ તમે નહીં માનો, ભલે તમે કહો કે ના કહો, પણ અમને જે 6 મહિના અનુભવ વર્ત્યો છે ને અદભુત અનુભવ રહ્યો. મેં કહું તમારી વાત હું સાચી માનું છું, બરાબર છે, હું કોઈ ક્વેશ્ચન માર્ક નથી કરતો. પણ તમે તમે કોઈને પૂછી જુઓ કે રજનીશજી ને મળ્યા ત્યારે પહેલો 1 વર્ષ કેવું ગયું હતું, તો કે અદભુત. હવે હું કોઈ વેદાંતના આચાર્ય ને મળ્યો 1 વર્ષ સુધી એમની સાથે રહ્યો, તો આહા મને વાતાવરણ નો જે અનુભવ થયો અદભુત થયો. આવું દરેક ધર્મમાં દરેક લોકોને થાય છે એમ કહું છું. ઇટ ઇઝ નોટ અ ઇન્ડિવિડ્યુઅલ રિલીજન એન ઇન્ડિવિડ્યુઅલ પર્સન, બસ આવું અનેક લોકોને અનેક ધર્મોમાં થાય છે. એટલે તમે એને તમારો ઇન્ડિવિડ્યુઅલ એક્સપિરિયન્સ ગણો, પણ એને પુરુષાર્થના ફોર્મમાં ના ગણો. પ્રકૃતિ આવો અનુભવ ને આવા સંજોગ લઈને આવી તું એને પુરુષાર્થ ના સંદર્ભમાં તમે જુઓ છો ને, એટલે પછી તમને રિયલ પુરુષાર્થ શું છે ખબર પડતી નથી. તો સ્વામીજી આ એટલે આમાં આપણે બે ભાગ પડે છે, ડિસ્ચાર્જ વાળું ડેવલપમેન્ટ ને જે પુરુષાર્થ વાળું ડેવલપમેન્ટ, બે ભાગ પડે છે. અને જે તમે હમણાં એક્સપ્લેન કર્યું, ડિસ્ચાર્જ ડેવલપમેન્ટ છે ને ગ્રેજ્યુઅલી ઉકલે છે, ઇટ ઇઝ કનેક્ટેડ વિથ યોર ડિસ્ચાર્જ.
ઉકલે છે પણ ડિસ્ચાર્જ ના સાથે સંકળાયેલું છે એટલે ઓટો મોડથી ઉકલે છે પણ ઓટો મોડથી એટલે એમાં જે ઓટો મોડથી ઉકલે છે ને ગ્રેજ્યુઅલી તમને શું લાગે છે ઓહો છ મહિના પહેલા તો મને આવું નતું અત્યારે મને આવું થયું એટલે મારો પુરુષાર્થ થયો પછી છ મહિના પહેલા આવું નતું બે વર્ષથી પછી આવું થઈ ગયું આ તમારો પ્રગતિ થઈ ગઈ એવું તમને લાગે છે પણ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર ડિસ્ચાર્જ ઓકે તો સ્વામીજી આપણે આજે હમણાં સત્સંગ સાંભળીને આપણું જે અપગ્રેડેશન થાય છે આપણું જે અપગ્રેડેશન થાય છે સમજણમાં અને એટલે આપણને એવું લાગે કે સમજ આ આપણું અપગ્રેડેશન થયું અને એનું એનું આપણને પરિણામ વાળા ભાગમાં પણ એનો કંઈક અસર દેખાય કે આપણે સપોઝ બે વર્ષ પહેલા જે વાણીની મેચ્યોરિટી ના હોય કે હવે વાણીની મેચ્યોરિટી આવે તમને તમે બહુ સ્પેસિફિક વાત કરો બહુ ટુ ધ પોઈન્ટ વાત કરો જે ત્રણ વર્ષ પહેલા નતું થતું હવે તમારી સમજણ અપગ્રેડ થઈ એ સમજણ અપગ્રેડ થઈને તમારો અનુભવ વધ્યો તો એને લીધે તમને એના એનો પણ પરિણામ વાળા ભાગ પર અસર દેખાય તમારું હમણાં એક્સપ્લેનેશન પરથી એવું લાગે કે એ આખો પરિણામ વાળો ભાગ છે એ જે બની રહ્યું છે એ પણ ફિક્સ છે અને એ પ્રમાણે જ ઉકલવાનું હતું એટલે આવું થયું એવું કેવું છે તમારું આજે મેં તમને 100% હા ઓકે તો એની સામે જે આપણે પુરુષાર્થમાં અપગ્રેડેશન થાય છે દ્રષ્ટિમાં હવે સપોઝ એક આપણું કેપિટલ તમે કીધું કે કેપિટલ ફિક્સ છે પણ એ સ્ટેજ બાય સ્ટેજ ઉકલી રહ્યું છે ગ્રોથ વાળું પણ ઉકલી રહ્યું છે કે તમારું આ રીતે ઉકલવાનું છે પણ એની સામે આપણે આજના પુરુષાર્થી જે વિઝન અપગ્રેડ થયું એ કઈ રીતે ડિફરન્ટ પડે આની સામે જે તમે એક્સપ્લેન કર્યું એમાં કઈ રીતે ડિફરન્ટ પડે આજના પુરુષાર્થી જે વિઝન ડેવલપ થાય એમાં તો ડાયરેક્ટલી અજ્ઞાનનો નાશ થાય છે અને તમે પોતે કરો છો પેલામાં કરતા નથી પેલામાં તો રિઝલ્ટ રૂપે આવે છે ડિસ્ચાર્જ વાળા ભાગમાં રિઝલ્ટ રૂપે આવે છે અને પુરુષાર્થ વાળા ભાગમાં તમે અજ્ઞાન નાશ કરો એટલે નવું ડેવલપમેન્ટ થાય છે પણ ત્યાં પુરુષાર્થ છે ઇફ યુ ડિસ્ટ્રોય યોર ઇગ્નોરન્સી ધેન યુ કેન અપગ્રેડ યોર ડેવલપમેન્ટ ઇટ ઇઝ ટુ બી કોલ્ડ અ પુરુષાર્થ અહીંયા પુરુષાર્થ નથી અહીંયા પુરુષાર્થ નથી તમે જોજો તમને પોતાને વાત કરું એક્ઝામ્પલ આપો તમે જોજો કે તમને એમ લાગશે કે આજે સાહેબ મારો દિવસ ગયો ને બહુ બોરિંગ ગયો કે છે વિજ્ઞાન તો મારી પાસે હતું એવું નથી કે નતું ભૂલી ગયો પણ કઈ કામ મજા ના આવી આખો દિવસ આજે અને પછી કોઈ દિવસ કહે છે આજે સાહેબ વિજ્ઞાન જે આપણને આમ હાજર રહ્યું આખો દિવસ આમ જયારે આપણે એમ કે દેવલોકમાં ના હોય એવું લાગે આપણને તો આ તમારો પુરુષાર્થ નથી પુરુષાર્થ circumstances are coming automatically it means it is a part of your discharge but when you put up your effort then you achieve something it is to be called a pursad pane ajna discharge sathe uday karma sathe ene koi saban nahi okay jem ke tame hamna hamna ek sentence bolya format wadu ke 60 varshe format wadu vision bar aayu ha padhyu tu pan te uday karma pan e uday karma અને એની સામે આજે તમે જે પુરુષાર્થ કરતા હો એમાં શું હોય એ પરિણામ વાળા ભાગમાં એની કોઈ જ અસર ના આવે પુરુષાર્થ વાળા ભાગથી જે અપગ્રેડેશન થયું ડેવલપમેન્ટમાં એનો પરિણામ વાળા અસર તો આવે અસર આવે એ શું હોય જસ્ટ એક્સપ્લેન કરો ને થોડું શું હોય એટલે આમાં શું થાય કે તમારું જે દર્શન જે છે આજે એ દિવસે દિવસે એની સાઉન્ડનેસ બ્રોડનેસ એક્ઝેક્ટનેસ પરફેક્ટનેસ વધતી જાય એટલે એમાં તમને હેલ્પ કરે ખ્યાલ આવ્યો એક એક વાક્ય છે ને એ બધું વેલ્ડિંગ થાય વેલ્ડિંગ ખ્યાલ આવ્યો એટલે તમારા દર્શન ની અંદર જે લિંકો ખૂટતી હોય એ આટલી ખુલી એટલી તમને હેલ્પ કરી અને બીજી તમે પુરુષાર્થી પણ હેલ્પ કરો છો આ હેલ્પ કારણ કે આ તમે લઈને આવ્યા છો એ તમે છે તમારી પાસે ડેવલપમેન્ટ લઈને આવ્યા છો પ્લસ તમે નવું આપ ઉમેરો છો એટલે તમારા તમે ઓર પરફેક્ટ થતા જાઓ છો ઓકે એટલે આમાં છે ને અમુક વાર એવું થાય કે આમાં ડિફરન્શિયેટ કરી રીતે કરવું કે કયો ઉકલતો ભાગમાં અપગ્રેડેશન વાળું વિઝન લાયા છો અને કયું તમે ખરેખર પુરુષાર્થી આ હમણાં અપગ્રેડ કર્યું એમાં ડિફરન્શિયેશન હમણાં તમારે સિમ્પલ ભાષામાં સમજવું હોય ને તો તમે સિમ્પલ ભાષામાં એ સમજો કોઈ પણ વસ્તુનો એક્સપિરિયન્સ સડનલી થાય ને ધેટ ઇઝ નોટ યોર પુરુષાર્થ ઓકે ગુડ ઓર બેડ વોટ એવર ઇટ ઇઝ બરાબર છે પણ કોઈ પણ પ્રકારનો અનુભવ વિથ ધ પ્રોસેસ થાય એન્ડ વિથ યોર અવેરનેસ વિથ યોર ઇન્ટરેસ્ટ એન્ડ વિથ ધ વેલ્યુ ઓફ ધ સાયન્સ આ રીતે જો થાય તો જાણવું કે આ તમારો એફર્ટ છે
હવે તમે કઈક એચિવ કર્યું છે ઇન ટર્મ્સ ઓફ યોર ડેવલપમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ યોર લાઈફ વિઝન. લાઈફ વિઝન મે બી એને કરંટ કરંટ આઉટસાઇડ લાઈફ સાથે કોઈ લેવા દેવા ન હોય. કોઈ લેવા દેવા ન હોય. બરાબર છે. ઠીક છે, થોડું વિચારવા દો પછી કઈ થશે. ઓકે ઓકે, જય સચિદાન. જય સચિદાન. જય સચિદાન. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ પ્રભુ. જ્ઞાનના પાંચ પ્રકાર છે: મન પરિજ્ઞાન, જાતીય સ્મરણ જ્ઞાન, કેવળ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન. તો આમાંથી કયા જ્ઞાન છે એ પુરુષાર્થમાં જાય અને કયા જ્ઞાન છે એ પરિણામમાં જાય? તમે અવધિ જ્ઞાન ના લખ્યું? છઠ્ઠું થશે તો અવધિ જ્ઞાન. જાતીય સ્મરણ જ્ઞાન એને પાંચ જ્ઞાન માં નથી આવતું, અવધિ જ્ઞાન. જાતિ સ્મરણ ને બાદ કરી દી અને અવધિ જ્ઞાન લઈ લે. કઈ વાતો નહીં, મારે તો કરેક્શન કરવું પડે ને પ્રભુ. બરાબર છે. હવે શું પૂછું તમારે પ્લીઝ? આમાંથી પાંચ જ્ઞાન માંથી કયા જ્ઞાન પુરુષાર્થ વાળા ભાગમાં છે અને કયા જ્ઞાન પરિણામ વાળા ભાગમાં છે? મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન એ પુરુષાર્થમાં હેલ્પ કરે છે અને પરિણામ, અને પરિણામ બાકીનું જે જ્ઞાન છે આપણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, પછી અવધિ જ્ઞાન, મનોપ્રજ્ઞાન ને કેવળ જ્ઞાન, આ બધા પરિણામ છે. હવે એમાં સાહેબ મતિ જ્ઞાન ખ્યાલ આવી ગયો, પણ શ્રુત જ્ઞાન પરિણામમાં કેમ નહીં અને પુરુષાર્થમાં કેમ? કારણ કે સાંભળ્યા પછી તમે પુરસાદ કરશો ને સાહેબ. હા, એટલે આ લાસ્ટ ટાઈમ તમે અહીંયા સત્સંગમાં વાત કરી હતી સાધુ ભગવંત મહારાજ સાથે, ત્યારે આ પ્રશ્ન મને થયો હતો, પણ પછી પૂછવાનો મોકો નતો મળ્યો. શ્રુત જ્ઞાન તો નોર્મલી આપણે એવું સમજીએ પરિણામ વાળા ભાગમાં જાય, પણ એ પુરસાદ વાળા ભાગમાં આવે. નહીં, શ્રુત જ્ઞાન જે પ્રાપ્ત થાય છે તે પરિણામ વાળા ભાગમાં છે, પણ પુરુષાર્થમાં સહાયક થાય છે એમ કહું છું. ઓકે ઓકે, હા, એટલે અત્યારે તમે મારા પ્રશ્ન પૂછો છો, હું જવાબ આપું છું. તમારા માટે શ્રુત જ્ઞાન છે કે નહીં? બરાબર છે. તમને પુરુષાર્થમાં સહાય કરશે કે નહીં કરે? ઓકે, એટલે સાંભળેલું જ્ઞાન જો હું પ્રોસેસ કરીશ તો મને સહાય કરશે? ઓફ કોર્સ, ના કરો તો નહીં કરે, પણ ઈટ વિલ હેલ્પ યુ. ઓકે ઓકે, બરાબર છે. એટલે એ સેન્સમાં એને આપણે પુરુષાર્થમાં લેવાનું. ધેટ્સ ઈટ, ધેટ્સ ઈટ. ઓકે, હવે બીજું ત્રણ જ્ઞાન રિઝલ્ટ છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. બરાબર. અરે મતિ શ્રુત ની અવધિ મનોપ્રેરણ કેવું કહેતા એને રિઝલ્ટ છે. બરાબર છે. હવે બીજો એક પ્રશ્ન છે કે કેવળ દર્શન પહેલાની અવસ્થા અને કેવળ દર્શન પછીની અવસ્થા. કેવળ દર્શન પહેલા બી અને આયુષ્ય કર્મ એ જે તે જીવનું બાકી છે. હવે કેવળ દર્શન પછી અજ્ઞાન નથી અને કેવળ દર્શન પહેલા અજ્ઞાન છે, અને આત્માની હાજરી છે, શરીર છે. તો પહેલા કર્મ ચાર્જ થાય છે ને પછી કર્મ ચાર્જ નથી થતું. આત્મા પણ છે, પરમાણુ પણ છે, દેહ પણ છે. અજ્ઞાન નથી તો કર્મ કેમ ચાર્જ નથી થતું? અજ્ઞાન નથી તો કર્મ કેવી રીતે ચાર્જ થાય? હવે બધું છે, આત્મા પણ છે, બધું છે. કેવળ જ્ઞાન થાય ત્યારે બધું જ હોય છે, જન્મથી મોત સુધી. પણ અત્યારે તો હાલ એક મોમેન્ટ પહેલા અજ્ઞાન નહોતું અને એક મોમેન્ટ પછી અજ્ઞાન છે. એ તો મોમેન્ટ ની જ કિંમત છે ને, કેમ આમ કરો છો? કે જે મને લોટરી લાગી ને પેલા હું ભિખારી હતો, પછી આમ ચોપ્પ થઈ ગયું એક જ મિનિટ પહેલા. ઓકે ઓકે, જય સચિદાનંદ. એટલે એવી રીતે કાઉન્ટ નહીં કરવાનું પ્રભુ, એને તો ટાઈમ કહેવાય સાહેબ. જે ટાઈમે જે થયું ધેન ઇટ ઇઝ ઓકે. એટલે મારે એક્ચ્યુઅલીમાં કર્મ ચાર્જ થવાની જે પ્રોસેસ છે ને એના સાથે રિલેટ કરીને સમજવું હતું. પણ ના થાય, ના થાય. પછી જરા અજ્ઞાન એક વસ્તુ સિમ્પલ છે સાહેબ, અજ્ઞાન ના હોય તો પછી કર્મ ચાર્જ થવાનો પ્રશ્ન કેવી રીતે ઉભો થાય? ચાર્જ કરનારો જ ના હોય તો કોણ ચાર્જ કરે? કર્મમાં ચાર્જ કરનારો પોતે અજ્ઞાન એ જ પોતે ચાર્જ કરનારો છે. તો એ જ તો છે. એટલે ટૂંકમાં એક પ્રોસેસ કરનારી વસ્તુ જ પૂરી થઈ ગઈ તો પછી પ્રોસેસ થશે જ નહીં, ભલે પરમાણુ છે. એટલે તો મેં કીધું પછી કેવળ દર્શન થઈ ગયું તો પછી લાઈવ પ્રતિષ્ઠિત આત્માનું એક્ઝિસ્ટન્સ કે જે અજ્ઞાનના આધારે છે એની ઉત્પત્તિ, એનો જ નાશ થઈ જાય છે, કારણ કે અજ્ઞાન નથી. ઓકે ઓકે, બરાબર છે. આજે આપણે એમ કહીએ કે પેટ્રોલ થી ગાડી ચાલે છે, બરાબર છે, અને જ્યાં સુધી પેટ્રોલ છે ત્યાં ચાલવા નહીં. પણ હવે પેટ્રોલ નીલ કરી નાખ્યું, હવે આપણે ગાડી ચાલતી કેમ નથી? બસ પેટ્રોલ હોય કે ના હોય, એટલે પણ પેટ્રોલ વગર ચાલે કેવી રીતે? એમ અજ્ઞાન ના હોય તો કર્મ બંધાય કેવી રીતે? તો પછી આનો મતલબ એવો થયો કે ભાવ પૂરવાનું જે કામ છે અજ્ઞાન છે. કોઈ ભી કર્મ જે ભાવનો ચાર્જ પૂરવાનું કામ એ અજ્ઞાન કરે છે. અજ્ઞાન નથી તો અજ્ઞાન થી જ થાય ને, પણ અજ્ઞાન થી જ શુભ કર્મ બંધાય, અશુભ કર્મ બંધાય,
અથવા તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ પણ બંધાય. જાગૃતિ હોય તો સંપૂર્ણ કેવળ દર્શન ના થયું હોય તો સંપૂર્ણ કેવળ દર્શન થઈ જાય પછી એ ના બંધાય. બરાબર છે. એટલે ટૂંકમાં અજ્ઞાન નાશ કરવો એ જ આપણો આધ્યાત્મનો મુખ્ય પુરુષાર્થ થયો. એ જ મોટો છે આપણો. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ સાહેબ. હવે આપણે એકમાં કોન્ટ્રોવર્સી તરીકે જયારે મૂકીએ છીએ ત્યારે આત્માની શક્તિને ક્વોલિટી વાચક કહે છે, તો એ થોડોક ડિટેલમાં સમજાવો કે એમાં તમે ક્વોલિટીમાં શું કહેવા માંગો છો. આત્માની ચારે આત્માની શક્તિઓ મુખ્યત્વે ચાર વર્ણનમાં આવે છે. હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, અનંત સુખ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું. આ ચારે ચાર શક્તિઓ અનંત શબ્દ એ ક્વોલિટી વાચક છે, ક્વોન્ટિટી વાચક નથી. મન વચન કાયાની બધી જ શક્તિઓ ક્વોન્ટિટી વાચક છે. ઉત્પન્ન થાય, નાશ થાય, વધારે હોય, ઓછી હોય, આવે અને જાય. આત્માની શક્તિઓ જે પણ છે એ પરમેનન્ટ છે. ઇટ ઇઝ નોટ કમ એન્ડ ગો. અચ્છા, ક્વોલિટી વાચક છે. એટલે એનો મર્મ છૂટે છે કે જે ક્વોલિટી છે એ જે શાશ્વત છે, જે કાયમી છે, ઇટર્નલ છે. નેતિમાં આપણે બધા છીએ અત્યારના, તો એમાં દાદાજી કહે છે સ્પેસ નો ભાગ ડોમિનન્ટ છે. સ્પેસ કુદરતની નિયતિ. સોરી રાજુભાઈ નું ગુજરાતી એટલું સારું નથી. હવે એ નેતિમાં દાદાજી ભાર મૂક્યો છે કે સ્પેસ છે એ વધારે ડોમિનન્ટ પાર્ટ ભજવે છે, તો જરાક સમજાવજો ને. સ્પેસ ઇઝ અ વર્લ્ડ. બરાબર છે. તમારે કઈ પણ કરવું હોય તો દેવલોક હોય તો સ્પેસ જોઈએ, નરક લોક હોય તો સ્પેસ જોઈએ, મધ્ય લોક હોય તો સ્પેસ જોઈએ, પંદર કર્મ ભૂમિમાં સ્પેસ જોઈએ. કોઈ પણ વસ્તુમાં સ્પેસ વગર તમે કેજ કરી શકો. પણ એ તમે જે પોઈન્ટ કીધો એ સમજો, પણ આમાં એ સમજાવે છે કે જે સ્પેસ છે એ ફિઝિકલ ફોર્મમાં આપણે જોઈએ છીએ એ નથી, એ પરિણીતિના ફોર્મમાં છે. એક્ઝામ્પલ આપો એનો. હવે આપણે અત્યારના તમે જે બેઠા છો એ ખુરશી છે, એ સ્પેસમાં બેઠા છો. ઓકે. હવે એ જ ખુરશી ઉપર હું આવીને બેસું તો હું તમારી જેમ બોલી ન શકું. કારણ કે એ સ્પેસમાં તમારી જે પરિણીતિ ને ડેવલપમેન્ટ છે એ મારામાં નથી. બરાબર. એટલે એ ડેવલપમેન્ટની સાથે એ સ્પેસ જલાય છે, આપણે જે ફિઝિકલ ફોર્મમાં સમજીએ છીએ એ નથી. એમ દાદાજીની કહેવું એવું થાય છે, એવી મારી સમજમાં બેઠું. પણ હું એમ કહું છું કે એક વ્યક્તિના ડેવલપમેન્ટને તમે સ્પેસ સાથે શું કામ જોડ્યું એ ખ્યાલ નહીં આવે. ના, મને દાદાજી કહે કે અત્યારના તમને જીવોમાં મનુષ્ય ગતિમાં આપણને આ મોકો મળ્યો ને આપણને જ્ઞાન મળ્યું, એટલે આપણામાં આ સમ્યક બુદ્ધિ મંડી ડેવલપમેન્ટ થવા.
હવે એ લીધા પછી જે ડેવલપમેન્ટ થાય છે એ ડેવલપમેન્ટ સાથે સ્પેસ જે છે એ બાટ ભગવે છે. હવે કેવી રીતે છે એ વધારે સમજ નથી પડી, પણ એનું કહેવાનો મર્મ એ હતો કે એ સ્પેસ છે એ જે ફિઝિકલ ફોર્મમાં આપણે જે સ્પેસ અત્યારે સમજીએ છીએ એ નથી, પણ એ સમજી ગયો તમારું વાત સમજી ગયો. તમે જે ફ્લો ઓફ વોટર નું જે એક્ઝામ્પલ આપ્યો એના આધારે હું સમજી ગયો. એ શું કહેવા માંગે છે, તમે કયા લેવલે પહોંચ્યા છો એના આધારે એ લેવલને આધારે તમારું ડેવલપમેન્ટ નક્કી થાય છે, અને તમારું અન્ડરસ્ટેન્ડિંગ નક્કી થાય છે, અને તમારો ભોગવટો નક્કી થાય છે. બરાબર, આપણે એટલે મેં એ પરિણીતિ કે ડેવલપમેન્ટ વાત કરી હતી. સમજાવું તમને એક એક્ઝામ્પલ આપું ને, તમને હું જે કહેવા માંગુ છું ને એ સાદી ભાષામાં કદાચ નહીં સમજાય, પણ એક્ઝામ્પલથી સમજાશે. દાખલા તરીકે વેન યોર એજ ઇઝ, તમારી ઉંમર 5 વર્ષની છે અને તમને 5 રૂપિયા આપ્યા, તમને સંતોષ થઈ ગયો. તમારી ઉંમર 25 વર્ષની છે, 5 રૂપિયા આપ્યા, એની કોઈ મેજર વેલ્યુ નથી. તમારી ઉંમર 50 વર્ષની છે, 5 રૂપિયા આપ્યા, એની કોઈ જ વેલ્યુ નથી. તો એમાઉન્ટ ઇઝ ધ સેમ એન્ડ ધ પર્સન ઇઝ ધ સેમ, બટ ધ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ડિફરન્ટ. એટલે એમાં જે અન્ડરસ્ટેન્ડિંગમાં મારું જે રિએક્શન અંદર બેસે છે, હવે એની અસર રિએક્શન ઉપર પડે પછી. બરાબર છે, બરાબર છે. હવે સમજો, એટલે સ્પેસ નો મતલબ લેવલ ઓફ યોર હાઈટ ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ, એને સ્પેસ કહે છે. કરેક્ટ, ડેવલપમેન્ટ ઇન અ સ્પિરિચ્યુઅલ પાથ, ઇન અ સ્પિરિચ્યુઅલ સાઈડ. હવે જો રજા હોય તો એક ક્વિક પૂછી લો, જે આપણી સંકિત દ્રષ્ટિ જ્યારે ગોઠવીએ છીએ ત્યારે અશુદ્ધ પરમાણુ જે અજ્ઞાનતામાં પડ્યા છે શુદ્ધ કેવી રીતે થાય છે, એમાં પ્રોસેસ કેવી રીતે છે? એટલે ચાર્જ ને ડિસ્ચાર્જ ના સંદર્ભમાં પૂછો છો મને? ના, આપણે અજ્ઞાનતામાં જે પરમાણુ છે એ મને જે દેખાય છે એ અશુદ્ધ પરમાણુ છે, જેનો પ્રોસેસ આપણે હું બે જોઉં છું. અજ્ઞાનતા અને આપણે જે તમે જે સમજાવો છો કે સંકિત રીતે જ્યારે રોંગ બિલીફ હતી, જ્યારે મેં જ્ઞાન નહોતું લીધું ત્યારે હું એક જ બિલીફથી નિકાલ કરતો હતો કે હું જ પ્રકૃતિ છું ને હું જ કરું છું. મને જ્યારે જ્ઞાન મળે છે કે નહીં તું પ્રકૃતિ તો છો પણ તારું રિયલ સ્વરૂપ શુદ્ધ આત્મા છે, ઓકે, ત્યારે એક બીજી બિલીફ આવે છે. ના, પણ તમારો પ્રશ્ન તો પરમાણુ ઉપર છે ને. હા, પણ આમાં જ્યારે, કારણ કે એ આખરે દ્રષ્ટિ ગોઠવીએ છીએ આપણે, સંકિત દ્રષ્ટિ ગોઠવીએ છીએ આપણે, જ્યારે પરમ વિનમમાં રહી કુદરતી રચનાને સ્વીકારીને જ્યારે એક એક એકાઉન્ટમાં આવતો હિસાબને ચૂકતે કરીએ છીએ, ત્યારે જે પરમ વિનમને જુદાપણું કરીને જે સંભાવિત ચૂકતે થાય છે, એ સંભાવિત ચૂકતે થાય છે એનો અર્થ મને બીજો એ પણ સમજાવ્યો છે કે સંભાવ એટલે કે જે અજ્ઞાનના પરમાણુ થયાતા, કોટેડ પરમાણુ થયાતા એ શુદ્ધ થઈ ગયા. એટ ધ સેમ ટાઈમ જ્યારે ભાવ સંભાવિત ચૂકતે થાય છે ત્યારે બે વસ્તુ થાય છે. સંભાવે થવું એ બોલવા શબ્દના રૂપે થયું, પણ પરમાણુના રૂપે મારી સમજમાં એ થાય છે કે જે અશુદ્ધ થયા હતા એ શુદ્ધ થઈ ગયા. હવે પાછા હવે એ થયા તો મને થયું કે દ્રષ્ટિ આમાં શું પાઠ કેવી રીતે ભજવે છે, કે પરમાણુને શું કરતા હશે, એટલે એ દ્રષ્ટિ ત્યાં. પરમાણુનો રોલ તો જ્યારે તમે ડિસ્ચાર્જના ફોર્મમાં તમારા સફરિંગ કરી નાખ્યું એટલે પરમાણુ શુદ્ધ થઈ ગયા, અને બાકીના જે 5 તત્વો હતા છૂટા પડી ગયા સફરિંગ આપીને. પણ જ્યારે તમે ચાર્જ કરો છો ત્યારે બધું અંદર ઇનબિલ્ટ થાય છે, ચેતનનો ભાવ, જળ પરમાણુ અને 5 સહાયક તત્વો આવી રીતે આખું ચાર્જ થાય છે. એને ચાર કર્મ ચાર્જ થયું કહેવાય. હા, બોલો. એ સમજણ પડી, પણ મને દ્રષ્ટિમાં થોડુંક જુદું દેખાય છે, કારણ કે દ્રષ્ટિ દ્રષ્ટિકોણ જુદા જુદા હોઈ શકે. જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે જે મેં જ્ઞા ભાવના વાવેતર
એ ત્યારે કરે છે, એની બધી ક્રોધમાન માયા લોભ વિશે કપટના જે બધા હતા એ પરમાણુ ખરે છે, ને એ ભગોટ આપે, એ પ્રકૃતિને ભગોટ આપે છે. સમજી ગયો? પછી એ એક એક્શન થયું. હવે એ એક્શન થયું પછી જયારે એ એક્શન થાય છે ત્યારે ટંકો કિણવતની હિસાબે જયારે આત્મા છે બાજુમાં એને અનુભૂતિ થાય છે કે આ મને થયું, ત્યારે ગોઠવે ના આ મને નથી થયું, કારણ કે હું સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીનો સંગી ક્રિયાનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, જોનાર જ છું, એટલે આ મારો હિસાબ નથી, આ પ્રકૃતિનો હિસાબ છે. આ હવે આ જે થયું એટલે જુદાપણું થઈ ગયું, પરમ વિનયમાં રહી કુદરતી રચનામાં હિસાબ આવ્યો. એ થાય છે ત્યાં આપણે જાગૃતિ પૂર્વક ગોઠવીએ છીએ કે આ જે થયું એ પ્રકૃતિનો હિસાબ પતી ગયો પોઈન્ટ વન માં, પણ એ પોઈન્ટ વન નું જે રિએક્શન થયું એ જે મને થઈ જાય છે, મને એટલે શુદ્ધ આત્મા, એ મારો હિસાબ નથી, પ્રકૃતિનો હિસાબ છે. કારણ આપણે જે કીધું એટલે ત્યાં હું વિચાર કરતો હતો કે દ્રષ્ટિ રાખીએ છીએ ત્યારે જ થાય છે, તો દ્રષ્ટિ શું ચોખ્ખું કરી શકે છે, એનો એ કઈ જાતનો સંચો વાપરે છે? ના કઈ કઈ વાતો નહીં, આમાં સિમ્પલ વસ્તુ છે, આટલું શોર્ટમાં સમજી લેજો કે પરમાણુ જે શુદ્ધ થાય છે એ તો જ્ઞાની અજ્ઞાની બધાના શુદ્ધ થાય છે, પણ જયારે એની જ્ઞાન દશા ઉપર નવો ચાર્જિંગનો આધાર છે, ડિસ્ચાર્જ બધા માટે કોમન છે કારણ કે કુદરતી રચના છે, જ્ઞાની અજ્ઞાની વિજ્ઞાની બધા માટે એ પાર્ટ કોમન છે, ચાર્જ નો પાર્ટ કોમન નથી, ઇન્ડિવિડ્યુઅલ છે. બરાબર, એ જેવી જેની જ્ઞાન દર્શનની દશા ઉપયોગ પુરુષાર્થ એ પ્રમાણે ચાર્જિંગ પોઈન્ટ છે, ડિસ્ચાર્જ પોઈન્ટ બધા જ માટે કોમન છે, ફોર ઓલ હ્યુમન લાઈફ, ઓલ કાઇન્ડ ઓફ હ્યુમન લાઈફ, બીકોઝ ઇટ ઇઝ ટોટલી કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. So you, so there is no any special identity as a common man or Tirthankar. Right, right. In a terms of result, okay? Right. Khali exam ma jovanu alag alag prakar difference hoy sake. Jevu gnan darshan evo pursat. Discharge ma kasu na hoy. It is common. Discharge ma common. Yeah, yeah. Prabhu Jai Sachidananda Prabhu. Okay, Jai Sachidananda. Thank you. Yashwanti Pe. Jai Sachidananda Swami Ji. જય સચ્ચિદાનંદ. આપનું એક સોનેરી સૂત્ર છે કે આત્માનો શુદ્ધ ઉપયોગ હોય તો કર્મ ખપાવ્યું કહેવાય. એ તો બરાબર છે કે આપણે એમાં રહ્યા કુદરતી રચના અને હું શુદ્ધ આત્મા છું એ આપણો શુદ્ધ ઉપયોગ થયો, બરાબર, એટલે આપણે કર્મ ખપાવ્યું કહેવાય સંજોગોના, એની અંદર શુભ કે અશુભ ત્યારે આવતું નથી, જેમાં શુભ અશુભ ઉપયોગ ના હોય તે શુદ્ધ ઉપયોગ કહેવાય. આવા ચાર પ્રકારના ઉપયોગ આત્મા ભણી લઈ જનારા કર્મો, આત્માના ગુણોની ભજના અને કેવળ દર્શનના સંજોગો પ્રાપ્ત તેવો ઉપયોગ, અને ચોથો એ આત્માનું સ્પષ્ટ વેદન, એ પણ શુદ્ધ ઉપયોગ. ચોથો અને છેલ્લો ઉપયોગ એટલે સ્વભાવ. એટલે મને અહીંયાથી સમજણ નથી પડી કે આત્માના કેવળ દર્શનના સંજોગો પ્રાપ્ત તેવો ઉપયોગ અને ચોથો આત્મા સ્પષ્ટ વેદનનો શુદ્ધ ઉપયોગ, એ ખ્યાલ નથી આવતો, એ શું કહેવા માંગો છો તમે? શુદ્ધ ઉપયોગ એટલે આપણો આજે સ્પષ્ટ વેદન જે કહીએ છે ને, હા, એ શુદ્ધ ઉપયોગ કહેવાય, સ્પષ્ટ વેદન. હા હા, એ તો ખ્યાલ આવે છે કે એ શુદ્ધ ઉપયોગ કહેવાય, ને આપણો પોતાનો સ્વભાવ છે. હા, તો તો આ શુદ્ધ ઉપયોગ ચાર, આવા ચાર પ્રકારના ઉપયોગ, એ ચાર પ્રકારના ઉપયોગ એ કયા છે? એમાં શુભ અશુભ શુદ્ધ શુદ્ધ એ ચાર પ્રકારના ઉપયોગ? ના ના, એમાં શું લખ્યું છે મેં રેફરન્સમાં? દાદાનું છે કે મારું છે? તમારું છે. હું સમજી ગયો, પણ શું લખ્યું છે કેટેગરી મને બોલો, કે બે ચાર વાક્યો આગળ પાછળના બોલો તો મને ખ્યાલ આવે કે મેં શું એક્સપ્લેન કરવા માંગ્યું છે. આખું જ આપ નહીં ને, આપનો સૂત્ર છે આ તો. આ તો બોલો ને, પણ આખું સૂત્ર. આત્માનો શુદ્ધ ઉપયોગ હોય તો કર્મ ખપાવ્યું કહેવાય, એ તો સમજાઈ ગયું. એની અંદર જેમાં શુભ અશુભ ઉપયોગ ના હોય એ બી સમજાયું,
તેને શુદ્ધ ઉપયોગ કહેવાય, એટલે બરાબર છે. આવા ચાર પ્રકારના ઉપયોગ, આત્મા ભણી લઈ જનારા કર્મ, આત્માના ગુણોની ભજના, કેવળ દર્શનના સંજોગ પ્રાપ્ત તેવો ઉપયોગ, એમ કહેવા માંગે છે. એ શું કહેવા માંગે એટલે ખ્યાલ નહીં આવતો. એવા ચાર પ્રકારના કર્મ, ચાર પ્રકારના ઉપયોગો, ચાર પ્રકારના ઉપયોગો, હા પછી ચાર પ્રકારના ઉપયોગ એ કે પહેલા બતાવો. ચાર પ્રકારના ઉપયોગો એમ, હા એ ચાર પ્રકારના ઉપયોગ એટલે કયા પ્રકારના, કયા પણ ચાર પ્રકારના ઉપયોગો સેના માટે, જ્ઞાની ને અજ્ઞાની ને કોના માટે? એક તો તમે જ શુભ આત્માનો શુદ્ધ ઉપયોગ કરવા માટેના ચાર પ્રકારના ઉપયોગ કહેવા એવું લાગે છે આમ. એટલે એ તો એ એ એ એ જુદી વસ્તુ છે. એ કેવળ કેવળ જ્ઞાનના ચાર, કેવળ જ્ઞાનના ચાર પ્રકાર, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનના શું સોરી સ્પષ્ટ વેદનના ચાર પ્રકાર કહેલા છે. એની અંદર એ જે સ્પષ્ટ વેદનમાં જે છે આપણે શું કહેવાય કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, શુક્લ ધ્યાનના ચાર ભાગ કીધા છે. ચાર પ્રકાર છે શુક્લ ધ્યાનના. એની અંદર પહેલો પ્રકાર આવે કે શું કહેવાય આપણે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, ચાર પ્રકાર છે. પદસ્થ, પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, રૂપસ્થ અને રૂપાતીત, રૂપાતીત, રૂપાતીત છેલ્લું છેલ્લું કહેવાય. પદસ્થ એટલે શુક્લ ધ્યાનમાં કોઈ પદનું ધ્યાન, જેમ કોઈ અરિહંત ભગવાનનું ધ્યાન કરે એ પદસ્થ કહેવાય શુક્લ ધ્યાન. ઓકે. પિંડસ્થ એટલે બહારની અંદર કરે, પિંડમાં, પિંડમાં કરે, અંદર, પિંડ એટલે અંદર, નહીં કે અંદર જ્યોત દેખાય છે વગેરે વગેરે, મારી અંદર વિદરાક પરમાત્માની મૂર્તિ મને દેખાય છે, કોઈ વ્યક્તિની પણ દેખાતી હોય, એનીવે એટલે પદસ્થ, પિંડસ્થ. પછી રૂપસ્થ, રૂપસ્થ એટલે આકાર રૂપે વિદરાક પરમાત્માનો આકાર, મોડું બોડું નહીં, આકાર, આકાર રૂપે. ઓકે. હા હા, આત્મા તો નિરાકાર છે પણ એને આકાર રૂપે વ્યક્ત થાય છે, દેખાય છે, એક પ્રકારની અનુભૂતિનું સ્ટેજ છે. પ્રકાશની અંદર એવો આકાર દેખાયા કરે, બીજું કશું ના દેખાય, એનું કે આકાર નાકને એવું ના દેખાય. અને રૂપાતીત એટલે જેમાં નિરાકાર સ્વરૂપ, એ છેલ્લમ છેલ્લું શુક્લ ધ્યાનનો ચોથો પાયો. તમે પદસ્થમાં શું બોલ્યા? રૂપાતીત, રૂપાતીત હોય એને કેવળ જ્ઞાન કહેવાય. તમે પદસ્થમાં શું બોલ્યા? પદસ્થ, પદસ્થ, પદસ્થ એટલે કોઈ, પદસ્થ એટલે કોઈ પદનું ધ્યાન, પદ. આત્માના ગુણોની ભજના, ઓકે, કેવળ દર્શનના સંજોગો પ્રાપ્ત તેવો ઉપયોગ, અને ચોથો એ આત્મસ્પષ્ટ વેદન, એ પણ શુદ્ધ ઉપયોગ. એટલે કેવળ દર્શનના સંજોગો પ્રાપ્ત કરવા માટેના એ ચાર આપણે ઉપા, ચાર આપણે આ ઉપયોગ મૂકવા પડે એવું કહેવા માંગે. નિરાલંબ થતા પહેલાના અવલંબનો, પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, રૂપાતીતમાં અવલંબન ના હોય ત્યારે તો પછી કેવળ દર્શન જ થઈ જાય, કેવળ જ્ઞાન જ થઈ જાય, એટલે પછી 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 અવલંબન ના હોય. ઓકે.
કેવળ દર્શન એ નિરલંબ જ છે, પછી કેવળ જ્ઞાન એ તો પોતાના સ્વભાવનું પોતાને જ્ઞાન થાય છે, એમાં અવલંબની જરૂર જ ક્યાં છે? તો આ કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે એ પુરુષાર્થ ને આધારે આ ચાર વસ્તુ બતાવી છે. પેલો તો સ્વભાવ જ છે આત્માનો તો. અચ્છા નહીં, આ ચાર પ્રકારના ઉપયોગ બોલા અંદર આવ્યો ને એટલે ખ્યાલ નહીં આવ્યો કે આ ચાર પ્રકારના ઉપયોગ એટલે કયા ઉપયોગ? ના ના, કઈ એટલા માટે, કારણ કે આ પદસ્થ પિંડસ્થ રૂપસ્થ એ તો મગજ પર મળે પણ નહીં. તમે બોલી ગયા હશે ને, સાંભળ્યું પણ હશે. હા પેલા બોલેલો છું, પેલા બોલેલો છું. હા બોલ્યા હશે, શાસ્ત્રો ના શબ્દો છે, મારા પોતાના નથી. ના એટલે પણ એ મગજ પર યાદ પણ નહીં આવ્યું એવું. એટલે મેં કહ્યું ચાર પ્રકારના ઉપયોગમાં શું કહેવા માંગે છે ખ્યાલ નથી આવતો. હવે તમે પ્રશ્નો ગમે ત્યારે ગમે ત્યાં ચોપડી માંથી લઈને આવો, અમે એમ કહીએ કે ભાઈ અમને જ ખ્યાલ નથી આવતો તો શું થાય પછી? તમને દર્શન છે ને, અમને ઉભું થયું નથી. અમે માંગીએ છીએ આપણી પાસે કે આપણા જેવું દર્શન વૃત્તિ ને સહજતા બધું પ્રાપ્ત આપની પાસેથી અમને પ્રાપ્ત થાય, બસ બીજું કઈ. અમે દર્શન અમારું ખુલ્લું કરવા માટે જ આપને પ્રશ્ન પૂછીએ છીએ ને. ના ના ના, થશે, ચોક્કસ થશે, ચોક્કસ. જેને પોતાને વિલિંગલી પોતાને ઈચ્છા છે કે એ પરમાત્મા મારું દર્શન ખુલ્લું થાય. દર્શન ખુલ્લું થયું એટલે અજ્ઞાન નો નાશ થવો, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહની કર્મ નો નાશ થવો, એનું નામ દર્શન ખુલ્લું થવું. એવું જેને પણ સિન્સિયરલી ઓનેસ્ટલી પોતાનો એફર્ટ છે, પોતાની પ્રેયર છે, અફકોર્સ અવશ્ય આજે નહીં તો કાલે એનું દર્શન ખુલ્લું થશે જ. અને ઇટ્સ અ લો ઓફ નેચર. કુદરત કહે છે કે તારે શું કરવું છે તું નક્કી કર, પછી એમાં સિન્સિયર રહે. આઈ વિલ હેલ્પ યુ, ધેટ્સ ઈટ. ના પણ એ હેલ્પ થાય છે, ઘણી હેલ્પ થાય છે. એ જ આપણે માંગીએ છીએ કે બસ આવતો ભાવ જે આપના એમાં રહે, જ્ઞાનીના શરણ ચરણ શરણમાં રહે. અને જરૂર પાંચ પ્રકારના જ્ઞાન કહ્યા, એમાં સુત જ્ઞાન અને મતિ જ્ઞાન એ આપણે પુરુષાર્થમાં ગણ્યા કે એનાથી પુરુષાર્થ થઈ શકે. એની હેલ્પ થી તમને પુરુષાર્થમાં કન્વર્ટ કરી શકો, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન. હા બરાબર. એટલે મૂળ મતિ જ્ઞાન એ જ પોતાના જીવનું ડેવલપમેન્ટ ગણાય ને, એ જ્ઞાન મારું એ પ્રશ્ન. પેલું શ્રુત જ્ઞાન આવે, પછી મતિ જ્ઞાન આવે. બરાબર. એટલે જેટલું મતિ જ્ઞાન માં ટ્રાન્સફર થયું એ જ પોતાની જીવની પોતાની મૂડી ગણાય એવું કહે ને. હા હા, શ્રુત પછી આ, પછી આ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, પછી અવધિ જ્ઞાન, મનોપ્રયોગ ને કેવળ જ્ઞાન, એ તો ત્રણે ત્રણ રિઝલ્ટ રૂપે છે. શ્રુત જ્ઞાન એટલે સાંભળેલું કે વાંચેલું, પણ પોતે ડાયજેસ્ટ કરેલું. જય સચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા ભગવાન. આપને અભેદ ભાવે, આપને અભેદ ભાવે ભક્તિ પૂર્વક, અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. એનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું.
હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો એ બી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં ભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ.